सदानन्दं बोधि स्मितरुचिर्पूर्णेन्दुवदन प्रफुल्लम्बो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापरवार श्रितसकलजीवातिसुखदो महाश्रेयो मूर्ति जयति सहि नारायण मुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराज्ञनाम्बुजं पूजितं सुरनरोत्तमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐ अवतारिणे श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ॐ श्रीपूर्णपुरुषोत्तमाय नमो नमः बोलो श्री स्वामीनारायण भगवाननी श्री हरिकृष्ण महाराजनी श्री घनश्याम महाराजनी जय बधाई भक्तों ने थी जय स्वामीनारायण वाला भक्तों आपणे लोयानुं पहेलुं वचनामृत એને જ્યારે જ્યારે આપણને સભાનો અવસર મળે છે ત્યારે એને સાંભળીએ છીએ. લોયાનું પહેલું વચનાવૃત એને થોડેક સુધી આપણે અડધે સુધી પહોંચ્યા છે એનું થોડુંક ટૂંકમાં રિપીટેશન કરું છું. મહારાજ લોયા મધ્ય સંવત 1877ની સાલમાં કાર્તિક વદી દશમીને દિવસે સુરાભક્તના દરબારમાં પરમહંસના ઉતારા મધ્ય એટલે અત્યારે જ્યાં ઘનશ્યામ મહારાજ છે એ જગ્યા ઉપર બિરાજમાન હતા. રૂનો ભરેલો ધોળો સુરવાડ પહેર્યો હતો, ધોળી છીતની ડગલી પહેરી હતી, માથે ધોળો ફેટો બાંધ્યો હતો. મહારાજના મુખારવિંદની આગળ સંતો અને હરિભક્તોની સભા ભરાઈને બેઠી છે. મહારાજે સૌ પ્રથમ પ્રશ્ન પૂછ્યો છે, શંકર શબ્દનો અર્થ કરો. ત્યારે સદગુરુ નિત્યાનંદ સ્વામીએ રામાનુજ ભાષ્યથી શંકર શબ્દનો અર્થ કર્યો છે, સુખને કરે તેને શંકર કહીએ. શ્રીજી મહારાજે શિવજી સ્વપ્નમાં આવ્યા એ વિશે એક વાતો કરી, અમને શિવજીને જોઈને હેત ન થયું, એમને અમારી પર થયું, અમને એમની પર ન થયું, કારણ કે તમોગુણના દેવતા છે. તમોગુણી દેવતા તો અમને મહારાજ કે ગમે જ નહીં, છતાં પણ અમે શિવને માનીએ છીએ કારણ કે ભગવાનના ભક્ત છે. ત્યાર પછી સુકાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજે કીધું ક્રોધ અમને ગમતો નથી, ક્રોધને મહારાજે ભાવર, દીપડો, કાળો, સર્પ આદિ કૂપમાં આપી. સુકાનંદ સ્વામી કે મહારાજ લગારે ક્રોધ આવે તો ચાલે કે ન ચાલે? મહારાજ કે ગામને જાપે વાઘ હુંકારા કરતો આવે તો તમે બધાય શાંતિથી બેસો, એમ લગારે ક્રોધ પણ સારો નથી. પછી નાના નિર્માનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, કામને મૂળમાંથી ઉખેડી નાખવાનો ઉપાય શો છે? ત્યારે મહારાજે ત્યાં આગળ આત્મનિષ્ઠા, બ્રહ્મચર્ય આદિ ઉપાયો બતાવ્યા. ભજનાનંદ સ્વામીએ ત્યાર પછી ત્રણ પ્રકારના વૈરાગ્ય, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ વિશે એક પ્રશ્ન પૂછ્યો. ત્યાર પછી ભજનાનંદ સ્વામીએ ફરીથી કનિષ્ઠ, મધ્યમ અને ઉત્તમ એ ત્રણ પ્રકારનું ભગવાન સંબંધી જ્ઞાન એ વિશે એક પ્રશ્ન પૂછ્યો, એને આપણે સમજ્યા. આગળ હવે મોટા શિવાનંદ સ્વામીનો પ્રશ્ન એ પણ આપણે સમજ્યા, ભગવાનનો નિશ્ચય છે છતાં પણ અંતરમાં કૃતાર્થપણું નથી મનાતું, કારણ કે કામ, ક્રોધ, લોભાદિકથી જેનું અંતર દગ્ધ વર્તતું હોય એને ભગવાન મળ્યા હોવા છતાં પણ અહોઅહોપણું રહેતું નથી. ત્યાર પછી નિત્યાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો, મહારાજે કામાદિકને ટાળ્યાનો શું ઉપાય છે? અને ત્યારે મહારાજે કહ્યું કે કામાદિક શત્રુને ટાળ્યાનો એક જ ઉપાય છે કે એને નિર્દય થકો દંડ દે, અને નિર્દય થકો દંડ દે તો એ શત્રુઓ જીતાય. ત્યાર પછી હવે આજે આપણે સદગુરુ મુક્તાનંદ સ્વામીનો જે પ્રશ્ન છે એને સમજવા માટે મહારાજ અને મોટા સદગુરુઓ આપણા ગુરુજી એમની કૃપાથી થોડોક પ્રયત્ન કરીએ છીએ. મેં આગળ પણ કીધું હતું, વચનામૃત છે એ ગ્રંથને ક્યારેય પણ કોઈ વ્યક્તિ એવો દાવો ન કરી શકે કે હું સમજેલો છું,
ક્યારેય કોઈ દાવો કરી શકશે નહીં કે વચનામૃતનો મને સંપૂર્ણ ખ્યાલ છે. વચનામૃત એટલે અગાધ શ્રીજી મહારાજનો રદગત અભિપ્રાય. એના રદગત અભિપ્રાય સુધી પહોંચવું એ ફક્ત એમની કૃપા એ જ કામ કરે છે. એવા મોટા મહારાજ એ આવું વચનામૃત જેવો ગ્રંથ બોલ્યા છે. આજે જ્યારે આવું વચનામૃત સંબંધી જ્ઞાન, સ્વામીની વાતો સંબંધી જ્ઞાન સત્સંગની અંદર લુપ્ત થઈ રહ્યું છે, મૂર્તિ સંબંધી જ્ઞાન, અનાદિ મુક્તોની વાતો, આ બધું લુપ્ત થઈ રહ્યું છે, ત્યારે આપણે ભાગ્યશાળી છે કે આપણે હજુ મહારાજ અને મોટા સદગુરુની આપણી પર કૃપા છે કે આપણે આ વાતોને વાંચી શકીએ છીએ, સમજવા પ્રયત્ન કરી શકીએ છીએ. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. લોયામાં રાતની સભા ભરાઈને બેઠી છે. મહારાજ જ્યાં અત્યારે ઘનશ્યામ મહારાજ બિરાજે છે ત્યાં રૂનો ધોળો સુરવાડ પહેરીને બેઠા છે. ત્યારે સદગુરુ મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, સંપૂર્ણ સત્સંગ થયો તે કેને કહીએ? આપણને બધાને સત્સંગ તો થયો છે, પણ સંપૂર્ણ જેને પૂર્ણવિરામ ફૂલ સ્ટોપ મૂકી શકાય કે હવે મને સંપૂર્ણ સત્સંગ થઈ ગયો. કોઈ મેડિકલ કોલેજમાં દાખલ થયો એટલે એને સમાજ કદાચ ડોક્ટર કે, પરંતુ કોઈ જગ્યાને ઓપરેશનમાં લઈ જવાય નહીં, એનાથી દવાખાનું ખુલી જાય નહીં. સમાજ ચોક્કસ કહેશે, લોયરની અંદર કોઈ ભણવા માટે LLB કરવા ગયો એટલે સમાજની અંદર બધા એને શું કહેશે? હજુ એ ભણ્યો નથી, પહેલાં જ વર્ષમાં પગ મૂક્યો છે, પણ બધા એને શું કહેશે? કોણ આવ્યા? વકીલ આવે તો વકીલ થઈ ગયા છે, નથી થયા. એમ આ સત્સંગમાં કેવું છે, દુનિયામાં કેવું છે, જે વસ્તુ આપણે ડિગ્રી મેળવીએ પછી એને સંપૂર્ણ કે ભાઈ આ ડૉક્ટર થઈ ગયા, હવે આ લોયર થઈ ગયા, આ સાયન્ટિસ્ટ થઈ ગયા. સત્સંગમાં કેવું છે, સત્સંગમાં જે દિવસે આવીને આપણે આ મંદિરની અંદર ખાલી આમ આવીને પગ મૂકીએ ને, એટલે કોની સભા છે આ? સત્સંગની. ગઈકાલે કાટલો નાનો દીકરો આપણો મોક્ષ, કે મેં એને ઉપર કીધું, મેં કીધું કે તારે સાધુ થઈશ કે હરિભગત થઈશ તું? તો કે હરિભગત તો છું, કે મારી આમે હાથ કરીને હસવા માંડે, હરિભગત તો હું છું જ. એવી રીતે સત્સંગની અંદર જ્યારે પ્રથમ કોઈ આત્મા આવે, આવી સભામાં આવીને બેસે, હજુ એના બધાય વ્યસનો હોય તો વ્યસનો પણ ચાલુ હોય, બધું જ હોય, પણ એ વ્યક્તિને સૌથી પહેલી ડિગ્રી મળી જાય છે કોણ? સત્સંગી, હરિભગત. હવે ધીરે 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 વ્યસનોમાંથી છૂટ્યા, બીજી બધે ફેલ ફતુરોમાંથી છૂટ્યા, હવે પણ હજુ એમને કઈ ડિગ્રી રહે છે? આ કોણ છે? હરિભગત. હજુ સ્વભાવો રહ્યા છે, સ્વભાવો ટળ્યા નથી, તો પણ એને કહેવાય છે શું? હરિભગત. દુનિયામાં એવું છે, ડિગ્રી મળે પછી ડિગ્રીવાળાને એની ટાઇટલ મળે, ડૉક્ટર, લોયર. જ્યારે સત્સંગમાં એવું છે, જેવો પગ મૂકો એટલે સીધું ટાઇટલ. તમે સીધું આ કપડું પહેરો એટલે શું થઈ ગયા? આખી દુનિયા તમને સાધુ તરીકે સ્વીકારવા માંડે. આ કપડું પહેરો એટલે સાધુ. હવે આ તો નાટકમાં આ લોકો સ્ટેજ ઉપર નથી પહેરતા, પહેરે છે. કપડું પહેરે એટલે તરત સાધુ તરીકે ઓળખાવા લાગ્યો, પણ સંપૂર્ણ સાધુ થતા એક એક પળના મૂલ એને ચૂકવવા પડે છે જીવનભર. એટલે અહીં પ્રશ્ન પૂછાયો કે સંપૂર્ણ સત્સંગ કોને કહેવાય? આપણે શું માળા કરીએ એટલે સંપૂર્ણ સત્સંગ? આપણે પૂજા કરીએ એટલે સંપૂર્ણ સત્સંગ? આપણે મંદિરે આવીએ એટલે સંપૂર્ણ સત્સંગ? આપણે ભગવું કપડું પહેરી લઈએ એટલે સંપૂર્ણ સત્સંગ? એ વ્યાખ્યા આપણા માઇન્ડમાં ફિટ થાય, આપણને એવી ખબર પડે કે આટલું મારે હજુ બાકી છે, એટલે સ્વામીએ દયાએ કરીને આ પ્રશ્ન પૂછ્યો છે. ઘણાને તો આપણે કહીએ ને, ભગત આટલું કરવું પડે, હા તો ભગત થવાય, તો કે હું ત્યારે કહી, અમે કહી ભગત તો છીએ ત્યારે. ગોપાળન સ્વામીની વાત બહુ સરસ છે. સ્વામીએ કીધું, કુંભાર માટલું ઘડતો હોય, માટલું ઘડતો હોય, એ માટીનો પિંડો લે, ચાકડા ઉપર ચડાવે, અને એ જ્યારથી આમ ઘડવાનું ચાલુ કરે ને, ત્યારથી એનું નામ ઘડો પડ્યું. શું પડ્યું? ઘડો. પણ એ ઘડામાં પાણી ભરાય?
એ ઘડો તૈયાર થઈ જાય, કુંભારના ટપલા ખાઈને ઉપર ડિઝાઇન બધું થઈ જાય, તો ઘડો થઈ ગયો? પછી એને હામાં નાખવો પડે? નિભાળામાં. નિભાળામાં નાખે, એમાં પાકે, પાક્યા પછી પણ એમાં જળ ટકે અને ટાઢું કરીને કોકની આંતરડી ઠારે ને ત્યારે કહેવાય કે આ ઘડો નીવડ્યો. એમ આપણે છે ને ઘણી વખત હજુ ચાકડે ચડેલા હોઈએ, તે ઘણા ઘડા ઘડાય જ નહીં, હજુ 5 વર્ષથી ચાકડે ચડેલા હોય ને તો એવડા ને એવડા જ હોય. એ કુંભારનો ટપલો ખાય જ નહીં, કુંભારનો ટપલો ખાય તો ઘડાય ને, અને ઘડાય તો પછી નિભાળામાં નખાય ને, અને નિભાળામાં નખાય તો પછી પાકે ને, અને પાકે તો એમાં પાણી ભરાય ને. એમ સદગુરુ રૂપી ચાકડો, એની ઉપર બેઠેલા આપણે બધા મમુક્ષો માટીના પિંડા છીએ, ત્યાગી હોઈએ કે ગ્રહી હોઈએ, એ માટીના પિંડા આપણે ઘડાઈ રહ્યા છે. પણ પૂછવું પડે પોતાની જાતને કે મારું નિંભાળામાં હવે હું ગરી ગયો, પાકી ગયો, ટાઢું થયું, કોકને ટાઢું થયું કે નથી થયું? એના માટે સ્વામીનો આ પ્રશ્ન છે. સંપૂર્ણ સત્સંગ કેને કહીએ? કેટલો સરસ પ્રશ્ન પૂછ્યો, ટૂંકો જ પ્રશ્ન. હવે મહારાજનો જવાબ સાંભળો. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, એક તો અતિશય દ્રઢ આત્મનિષ્ઠા હોય અને તે પોતાના આત્માને દેહ ઇન્દ્રિયો અંતઃકરણથી અતિશય અસંગી માને, આ પહેલું, અને એ દેહ ઇન્દ્રિયાદિકની ક્રિયાઓ તે પોતાને વિશે ન માને તો પણ પંચવર્તમાનના નિયમમાં લેશ માત્ર ફેર પડવા દે નહીં. આ બીજું, સંપૂર્ણ સત્સંગના 7 પગથિયા અહીં મહારાજ ગણાવે છે, આ બીજું પગથિયું. ત્રીજું, અને પોતે બ્રહ્મ સ્વરૂપે વર્તે તો પણ પરબ્રહ્મ જે પુરુષોત્તમ ભગવાન તેનું દાસપણું મૂકે નહીં, સ્વામી સેવકપણે કરીને ભગવાનની દ્રઢ ઉપાસના કરે. આ ત્રીજું. ચોથું, પ્રત્યક્ષ મૂર્તિ જે ભગવાન તેને આકાશની પેઠે અતિશય અસંગી સમજે, જેમ આકાશ છે તે 4 ભૂતમાં અનુસ્યુતપણે વ્યાપીને રહ્યો છે અને 4 ભૂતની જે ક્રિયા તે આકાશને વિશે થાય છે તો પણ આકાશને પૃથ્વી આદિ 4 ભૂતના વિકાર અડતા નથી, તેમ પ્રત્યક્ષ જે શ્રી કૃષ્ણ નારાયણ તે શુભ અશુભ સર્વ ક્રિયાને કરતા થકા આકાશની પેઠે નિર્લેપ છે એમ જાણે. પાંચમું, અને તે ભગવાનના જે અસંખ્યાત ઐશ્વર્ય તેને સમજે છે, આ ભગવાન જીવોના કલ્યાણના અર્થે મનુષ્ય જેવા જણાય છે તો પણ અનંત કોટી બ્રહ્માંડના કરતા હર્તા છે, અને ગોલોક વૈકુંઠ સ્વેદ્વીપ બ્રહ્મપુર ઇત્યાદિ જે ધામ તે સર્વના સ્વામી છે, અને અનંત કોટી એવા જે અક્ષર મુક્ત તે સર્વના સ્વામી છે. છઠ્ઠું, એવો ભગવાનનો મહિમા જાણીને તે ભગવાનને વિશે સર્વનાધિક ભક્તિને દ્રઢ કરીને રાખે. અને સાતમું, અને તે ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે એવી રીતે જે વર્તે તેને સંપૂર્ણ સત્સંગ કહીએ. હવે એક એક મુદ્દો આપણે સમજીએ. પહેલો જ મુદ્દો મહારાજે જે કીધો છે, અઘરામાં અઘરો, આત્મનિષ્ઠા. આત્મનિષ્ઠાનો અર્થ થાય જ્ઞાન. એક તો અતિશય દ્રઢ આત્મનિષ્ઠા હોય, આત્મનિષ્ઠા પણ કેવી દ્રઢ, દ્રઢ એટલે એકદમ જોરદાર, કોઈ દિવસ ભૂલાય નહીં એવી નિષ્ઠા. આત્માની નિષ્ઠા એને આત્મનિષ્ઠા કહેવાય, ભગવાનની નિષ્ઠા એને ભગવત નિષ્ઠા કહેવાય, દેહની નિષ્ઠા એને દેહ નિષ્ઠા કહેવાય. નિષ્ઠા એટલે જે જગ્યાએ તમે સ્થિર થઈને ઊભા રહો એનું નામ નિષ્ઠા છે. ચાલો, તમારું જે નામ છે, જે નામથી તમને બાળપણથી બોલાવવામાં આવ્યા છે, અત્યારે તમારા પાસપોર્ટમાં નામ છે, તમને આખો સમાજ જે નામથી બોલાવે છે, એ નામ બોલાય તો કાન કોના ઊંચા થાય? જેનું બોલાય એનું જ. નામની નિષ્ઠા થઈ કહેવાય એને. કોની નિષ્ઠા થઈ કહેવાય? નામની. તમે ઊંઘમાં છો પણ જેવું તમારું નામ જે વર્ષોથી સમાજે જે તમને આપ્યું છે એ નામ બોલાનું, એટલે તરત તમે જ ઊંચા થવાના. હું સાધુ થયો તો મારું નામ નિષ્કામ પડ્યું તો નિષ્કામ શબ્દ બોલાશે એટલે હું જ ઊભો થઈશ. પણ કદાચ મારું નામ પ્રીતમ પાડ્યું હોત તો મેં 20 વર્ષથી ગોખ્યું હોય સાધુ જીવનમાં કે આ નામ છે, તો ઓલું નામ પાડ્યું હોત તો એ નામ બોલાય ત્યારે હું ઊંચો થત. પોતાના નામની નિષ્ઠા જીવને થઈ જાય છે તો ગામની નિષ્ઠા પણ થઈ જાય છે. તમે આટલી બધી કથા વાર્તા સાંભળો પણ મેં જોયું
કે જ્યારે તમારા ગામની વાત આવે ને ત્યારે તમારા ચહેરા બદલી જાય. તમે અમારી પાસે નેચરલી બેઠા હો અને તમે જ્યારે પ્રાંત પ્રાંતની વાત કરતા હો, ચરોતરની, કાનમની, સૌરાષ્ટ્રની અથવા તો એ ગામની વાત કરતા હો ને, તો આખો ચહેરો, તમારા હાવભાવ બધું ફરી જાય. એનું કારણ શું છે? એ પ્રાંતની ગામની શું થયેલી છે? નિષ્ઠા થયેલી છે. હું ચરોતરનો છું એમ, હું કાનમનો છું એમ, હું સૌરાષ્ટ્રનો છું. એ જે નિષ્ઠા, નિષ્ઠાનો અર્થ થાય છે કોઈ દિવસ ભૂલાતું નથી, એનું નામ નિષ્ઠા. એવી જ રીતે આપણને નિષ્ઠા થઈ છે દેહની, દેહના સંબંધીની. કોઈને ક્યારેય એવું થતું નથી કે ચાલો 5-10 વર્ષ થયા અને પોતાના પત્ની જો રોજ રગઝક થાય છે એટલે એની નિષ્ઠા છૂટી જાય. એવું થાય, કોઈ પણ પૂછે ભાઈ કોણ છે તો શું કહીએ? સી ઇઝ માય, બોલો શું કહો? તમે કંઈ એવું કહો કે આને નાખી આવો. તમારે રોજ ઝઘડો થાય છે પણ 10 વર્ષથી થાય છે, પણ તમે નિષ્ઠા એક જ રાખો છો કે કોણ છે? મારા પત્ની છે, મારા પતિ દેવ છે, ભલે દેવ માને કે ના માને, એનું નામ શું છે? નિષ્ઠા. હવે અહીં સ્વામી શું સમજાવવા માગે છે? એક તો અતિશય દ્રઢ કોની નિષ્ઠા? આત્માની નિષ્ઠા. આ જીવે બધી પ્રકારની નિષ્ઠાઓ કરી છે પણ પોતાની જ નિષ્ઠા નથી કરી. કેવું આશ્ચર્ય કહેવાય! એને બીજા બધાની નિષ્ઠા કરી, જે એનું છે નહીં, શરીર એનું નથી તો શરીરની નિષ્ઠા, નામ એનું છે નહીં, નામની નિષ્ઠા, ગામ એનું છે નહીં, ગામની નિષ્ઠા, કોઈ દેહના સંબંધીઓ એના છે નહીં એની નિષ્ઠા, અને પોતે છે એની નિષ્ઠા નહીં, એની કેટલી મોટી મૂર્ખામી કહેવાય! કહો, જે પોતે છે, આપણે જે પોતે છીએ, આપણે આત્મા જ છીએ, આપણે દેહનો વ્યવહાર બધો કરવો પડે મહારાજની આજ્ઞાથી, પણ આપણે છીએ તો આત્મા. મેં હમણાં જ એક આપણા ભગત છે યુવાન, એક નાનો દીકરો છે, એને એટલું બધું હેરાન કરે એને. હમણાં અમે સોમવારે ગયા ક્યાંક કામ માટે અને છોકરો એટલો હેરાન કરે, 1.25 કલાક તો ભગતને મેં કીધું તમે હવારથી, તમને આનું ધ્યાન પાકું થઈ ગયું છે. મને કે હાવ સાચી વાત છે સ્વામી, હવારથી આનું જ જોવાનું, 3 દી જોબે જો, 3 દી ઘરવાળા સાચવે, આખો દિવસ આનું ધ્યાન થાય છે હવાર ઉઠે ત્યારથી. એને કોઈ વડીલો નથી ઘરમાં તો એને એ કરવું પડે. મેં તરત ભગતને કીધું, મેં કીધું તમને એવી ખબર પડે કે આ મારો ગયા જન્મનો લેણદાર છે, તમને એવું દેખાય એક જ વખત સપનું આવે કે આ મારા ગયા જન્મનો લેણદાર છે અને મને આવી રીતે હેરાન કર્યો તો, અને આ જન્મે ફરી હેરાન કરવા આવ્યો છે, તો તમને પછી એના પ્રત્યે કેવું એજ થાય? તો કે તો અઘરું થઈ જાય. સમાજના સંબંધો, પારિવારિક સંબંધો ઋણાનું બંધનથી જ છે. શાસ્ત્રો કહે છે ઋણાનું બંધનથી જ છે. ઋણાનું બંધન પૂર્ણ થાય છે એટલે બધો સંબંધ પૂરો થાય છે. તો બધું એનાથી જ છે, છતાં પણ એ બધી ખબર હોવા છતાં આપણને દેહને, દેહના સંબંધી અને એ બાબતની કેટલી નિષ્ઠા છે. પણ આપણે જે પોતે છીએ, આત્મા છીએ, પોતે જ્યારે આપણે આપણો વિચાર કરીએ, હું કેટલા વર્ષથી આ પૃથ્વી પર છું, શા માટે છું, આટલા વર્ષ પછી હું આ પૃથ્વી પર નહીં હોઉં, આ શરીર તો અહીંનું અહીં જ પડ્યું રહેશે, પણ જે હું છું એ કોણ છું, એ શાનાથી સુખી થવું એવો છું, એનું શું કામ છે, એ શા માટે આ પૃથ્વી પર જન્મ્યો છે, અહીં જન્મ લઈને મારું કર્તવ્ય શું છે, આનો વિચાર કરે ને ત્યારે એને આત્મા સંબંધી થોડું સંશોધન થાય. એક બહુ જૈનના સાધુએ એક સરસ એક પુસ્તક લખેલું છે, હું મારી જ શોધમાં. ઘણા વર્ષો પહેલાં મેં પુસ્તકે જોયેલું. એનું ટાઇટલ છે હું મારી જ શોધમાં. આપણે તો મહારાજને વરેલા છે, પણ અહીં આત્મનિષ્ઠાની આપણે જાજી વાતો કરવી નથી, કારણ કે આત્મનિષ્ઠાના આપણે કોઈ આવે જીવ રહ્યા જ નથી. પરંતુ કેટલી આત્મનિષ્ઠા રાખવી એ હું તમને વિવેક ખાલી સમજાવીશ. અહીં જે કીધી છે એ બહુ દ્રઢ આત્મનિષ્ઠા કીધી છે. કેવી? સાંભળો. પોતાના આત્માને દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણથી અતિશય અસંગી માને. દેહ, શરીરને તમે બધા જોઈ શકો છો. ઇન્દ્રિયો, કેટલી ઇન્દ્રિયો છે? 10 ઇન્દ્રિયો છે. કેટલી? 10. ઘણી વખત આપણે કયા ઘરમાં રહીએ છીએ ને એનું એડ્રેસ જ પૂરી ખબર ના હોય. આપણે આ શરીરમાં રહીએ છીએ એમાં 10 ઇન્દ્રિયો છે. 5 કર્મ ઇન્દ્રિય છે અને 5 જ્ઞાન ઇન્દ્રિય છે. 5 કર્મ ઇન્દ્રિય કઈ છે? જેનાથી કર્મ થાય છે. હાથ, પગ, વાણી, મળદ્વાર અને મૂત્રદ્વાર. આ 5 કર્મ ઇન્દ્રિય છે જેનાથી કર્મ કરી શકે છે.
એની પાસે નોલેજ નથી, કર્મ કરવાની શક્તિ છે એની પાસે, એ કર્મ ઇન્દ્રિય છે. હાથ, પગ, વાણી, મળદ્વાર અને મૂત્રદ્વાર, પાંચ જ્ઞાન ઇન્દ્રિય છે જેને ફક્ત નોલેજ થાય છે. નાક, આંખ, કાન, જીભ અને ત્વચા. જીભને બે થાય છે, જીભ વાણી બોલે છે, કર્મ ઇન્દ્રિયનું કામ કરે છે, અને જ્ઞાન ઇન્દ્રિય ટેસ્ટ, ખારું ખાટું તીખું ગળ્યું મોડું ચીકનું બધું જ એ ટેસ્ટ કરે છે. એની પાસે બે પાવર છે, કારણ કે સમર્થ છે આટલી જ છે પણ બહુ તાકાતવાળી. જો 32ની વચ્ચે રાખવી પડે તોય બધાની લાંબી થઈ જાય છે ને, આપણે એને કહેતા બહુ જીભ લાંબી છે એની. એની અંદર બે છે, બાકી બધાની અંદર આ ચામડી તો એનાથી નોલેજ થાય છે આપણને, ગરમ ઠંડુ આદિ. નાકથી દુર્ગંધ સુગંધની ખબર પડે છે, આંખથી રૂપ કુરૂપની ખબર પડે છે, કાનથી આપણને સારો શબ્દ છે ખરાબ શબ્દ છે ખબર પડે છે, એ નોલેજ આપે છે, એટલે જ્ઞાન ઇન્દ્રિય છે. ઓલી પાંચ છે કર્મ ઇન્દ્રિય છે. આ 10 ઇન્દ્રિયો 4 અંતઃકરણ છે. આ 10 ઘોડાઓ છે ને એની ઉપર લગામો છે પાછી ચાર જણની, મન, બુદ્ધિ, ચિત્ત અને અહંકાર. મન, બુદ્ધિ, ચિત્ત ને અહંકાર. તમે મનને બહુ ટૂંકમાં તમને હું વાત કરીશ, કારણ કે આપણે પ્રશ્ન તરફ જવું છે, પણ તમે હૃદય પ્રકાશ કથા સાંભળી લેજો, એમાં બધું જ આ વર્ણન કરેલું છે સ્વામીએ. મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર કોને કહેવાય એ બધું વર્ણન હૃદય પ્રકાશ ગ્રંથની કથા, હમણાં જ થોડા સમય પહેલાં સવારની કથા થઈ છે, 23 કે 24 ભાગની છે, એક વખત સાંભળી લેજો, ન સાંભળી હોય તો સાંભળવા જેવી છે. મન સંકલ્પ વિકલ્પ કરે, એક મિનિટમાં હજારો સંકલ્પ કરી શકે એટલી તાકાત મન પાસે છે. આપણે એવું કહીએ છીએ કોઈ વસ્તુ કરવી હોય અને આપણને કોઈ કે આ કરો ને, અરે મારું મન નથી માનતું. કોણ નથી માનતું? મન નથી માનતું, મારું મન મજામાં નથી, કહેતું નથી. કારણ કે જે કંઈ થાય એ મનથી જ થાય. મન જીવનું કિરણ છે, એના વાટે જ બધું કરી શકે છે જીવ. મન ના હોય તો વાહ વાહ, તમને માંડવાની જ ખબર હોય ને, બીજી ખબર શું હોય? મન ના હોય તો મૂર્તિમાં ના જવાય એવું કેમ ના બોલ્યા કોઈ? એવું કોઈ બોલ્યા મન ના હોય તો મૂર્તિમાં ના ઘરાય એવું ના બોલે? અને મન ના હોય તો માંડવે ચાલે, માંડવો જ યાદ આવે. મન ના હોય તો કઈ ના થાય, કથાય ના સંભળાય હળખી, એ ના ખબર પડે, કથા હરખી થાય નહીં, મૂર્તિમાં ના જવાય ને મૂર્તિ ના સાંભળે. મન અતિ ચંચળ થાય ને તો ક્યારેય આપણને કોઈ વસ્તુનું સુખ ના આવે. એ મન છે સંકલ્પ વિકલ્પોથી ઘેરાયેલું છે, એનો મુખ્ય ગુણધર્મ છે. પ્રથમના 12માં કીધું છે, જે વચનામૃતને વાંચો તો સારી રીતે ઊંઘ આવી જાય. પ્રથમનું 12મું વચનામૃત છે ને, એ જ્યારે તમને ઊંઘ ના આવતી હોય ને ત્યારે વાંચવાનું, સ્પેશિયલ કોટાનું છે, ઊંઘ આવી જાય. કારણ કે આપણે અત્યારે શું થઈ ગયું, વાંચન એટલું ઓછું થઈ ગયું. આ વાતો તો એટલા માટે કરીએ છીએ કે આ વાતો જો બંધ કરી દઈએ ને તો એક દિવસ આ ગ્રંથો લુપ્ત થઈ જશે. એકલી નારદ પદ્ધતિ પર જતા રહીશું ને, એકલું બીજા બધા પર જતા રહીશું ને, તો આ બધું શ્રીજી મહારાજનું ઓરિજિનલ જ્ઞાન છે ડબાઈ જશે. આજે સમાજ એવો જ થતો જાય છે કે સમાજ પાસે એટલું એક્સેપ્ટેશન રહે, એટલી બુદ્ધિ નથી રહી, એટલી સ્થિરતા નથી રહી કે કોઈ આવા ગ્રંથોની કથા સાંભળી શકે, વક્તાઓ કરી શકે ને શ્રોતાઓ સાંભળી શકે, એવી કેપેસિટી ઘટતી જાય છે દિવસે દિવસે. તમે જો સુખદેવજી મહારાજે શ્રીમદ ભાગવત કીધું કે શ્રીમદ સત્સંગી જીવનની કથાઓ, જે કોઈ કથાઓ થતી આજથી વર્ષો પહેલાંની કથાઓ તમે સાંભળી હશે ને કેવી થતી, એક એક મૂળ શ્લોક ઉપર કથાઓ થતી. અને આજે કથા કરવી હોય 2 કલાક તો અડધો કલાક તો પીપુડા વગાડવા પડે તો જાગ્યા, નહીં તો ખબર જ ના પડે કે હું થયું એમ, કથામાં હું આવ્યું હતું. કારણ કે કેપેસિટી વ્યક્તિની ઘટી રહી છે, યુગ પ્રમાણે એ પણ કરવું પડે, જરૂરી છે. પણ આ લુપ્ત ન થઈ જાય એનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે, નહીં તો એવું થાય કે વચનામૃતની વાત ખબર જ ના પડે. અતિશય દ્રઢ આત્મનિષ્ઠા, દેહ, ઇન્દ્રિયો, અંતઃકરણ. ઇન્દ્રિયો કેટલી છે? 10. અંતઃકરણ કેટલા છે? 4. મનને તો ઓળખી લીધું, બહુ જ વિચારોમાં તમને ચડાવે એ મન. ચિત્ત શું કરે? ચોંટી જાય કોઈ પણ એક જગ્યાએ, કોઈ પણ એક જગ્યાએ ચોંટી જાય એ ચિત્ત, એ ચોંટવાનું કામ કરે. પછી બુદ્ધિ શું કરે? બુદ્ધિ નક્કી કરે કે 10 વસ્તુઓ છે પણ કરવું શું? કથા સાંભળવી, મંદિરે જઈને કથા સાંભળવી કે ઓનલાઈન કથા સાંભળવી કે ઘેર બેહવું,
કે બગીચામાં ફરવા જવું, મને ચાર ઉપાય આપ્યા તો ચિત્ત કોઈ પણ એક પર જઈને ચોટશે કે બગીચામાં હાલો ને, કથા તો દર શનિ રવિ કથા જ કથા, હવાર હાથ સંતો આટલું તો પાય છે, પછી વહેલા ધામમાં જતા રહેશું, હાલો બગીચામાં. એ ચિત્ત ચોટે પણ હજુ જવાય નહીં, કારણ કે બુદ્ધિની સહી જોઈએ. એટલે બુદ્ધિને પૂછે આ બે જણા ભેગા થઈને શું કરશું બોલો. બુદ્ધિ કે ના ના બગીચામાં જ જવાય, કારણ કે સંતનો શબ્દ ઓછો પડ્યો એટલે બુદ્ધિ એવું જ કે બગીચામાં જવાય. બુદ્ધિએ નિશ્ચય કર્યો એટલે અહંકાર તરત જ આમ ગાડીનું સ્ટેરિંગ મંદિર બાજુ આવતું હોય ને એ અહંકાર સીધું કઈ બાજુ કરે, બગીચા બાજુ. પછી આત્મારામ ઊંઘે છે કારણ કે એને પોતાની નિષ્ઠા છે જ નહીં, જન્મો જન્મનો આળસુ હુવે છે ગાદી પર. એટલે પછી બુદ્ધિના બધા ડાયા સહી તો રાજાની જોઈએ, એટલે આપણને પૂછવા આવે કે રાજા બોલો તમારે કઈ બાજુ જવું છે. ત્યારે રાજા શું કે, તમે ચારે શું નિર્ણય કર્યો છે બોલો. તો કે અમે તો બગીચાનું નક્કી કર્યું છે. હાલો હાલો બગીચામાં લઈ જાય, ટાઈમ બગાડે, રૂપિયા ખર્ચાવે, પછી હાંજે પથારી ભેગો થાય ને ત્યાર પાછો હારો મુમુક્ષુ હોય ને, અરે અરે આ બગીચામાં તો રવિવાર ગયો તોય હાલત, પણ આજ કથા તો સંભળાત, ગયા હોત તો સાધુના દર્શન તો થાત, મહારાજના દર્શન તો થાત, એમ પછી હાંજે પસ્તાવો કરે. પછી એ પસ્તાવો કરીને રાજા ઓલાને પૂછે, મને આવું કેમ શીખવાડ્યું? અમે તો પૂછ્યું હતું તમને, અમે શીખવાડ્યું નથી. ઓલા ચાર એમ કહી દે, અમે તો તમને પૂછ્યું હતું, તમે કીધું બગીચામાં, તમે બગીચામાં લઈ ગયા. એ ચાર પ્રધાન છે, આત્મા રાજા છે, અને ઓલા દસ છે ને એ ચારની નીચેનું કામ કરવાવાળા છે, દસ ઇન્દ્રિયો. એનાથી પોતાના સ્વરૂપને જે જુદું સમજી શકે એને આત્માની નિષ્ઠા કહેવાય. સમજાય છે? આ દસ ઇન્દ્રિયોને ચાર અંતઃકરણથી એવું માને કે હું જુદો છું એને આત્માની નિષ્ઠા કહેવાય. હવે એવી આત્મનિષ્ઠા કઈ જગ્યાએ રાખવાની? આની અંદર તો મારે દ્રષ્ટાંત તમને આપવાનો હોય તો એ તો હાવ જુદા છે. જે દ્રઢ આત્મનિષ્ઠાનું દ્રષ્ટાંત કેવું છે, બાવડી ગામમાં સદાનંદ સ્વામી ગયા, તે સદાનંદ સ્વામીને ત્યાં ભાનદાસ નામનો બાવો હતો અને લાકડીએ માર્યા સ્વામીને, લાકડી ભાંગી ગઈ આખી. તો બધાય ગામના લોકો ભેગા થઈ ગયા, ઓલા બાવાને વઢવા લાગ્યા, અરે આ નિર્દોષ સાધુને શા માટે મારે છે. અને ત્યારે સદાનંદ સ્વામી કે, મને બીજું કાંઈ દુઃખ નથી પણ હમારા દેહ કો લગા હે, આ તો હમારા દેહ કો લગા હે, કશું વાગ્યું નથી મને, કારણ કે હું કોણ છું બોલો, તો હું કોણ છું ઘેર જઈને કહેજો. મેં હું આદિ અનાદિ, આ તો સર્વે ઉપાધિ. આત્મા સદાનંદ સ્વામી શરીરથી જુદા વર્તે છે, શરીર ઉપર માર વાગ્યો છે પણ સદાનંદ સ્વામી એક જ વાત કરે છે, યે તો મેરે દેહ કો લગા હે, દેહ કો કુછ, દેહ તો કુછ કામ કા નહીં હે સદાનંદ સ્વામી કે, પણ પ્રોબ્લેમ શું છે, મેરે ગુરુ ભાઈ કી સિસમ કી લકડી ભંગ ગઈ. આ મારા ભેખ, એટલે કંઈ સાધુ શ્રીજી મહારાજનો નહોતો પણ ભેખ ભેખ તો હરખો જ થયો ને, એ બાવો હતો, આ સાધુ હતા. જોકે બાવાને સાધુમાં બહુ ફેર, બગાડે એ બાવા, સુધારે એ સાધુ. બગાડે ને સમાજને એ બાવા, અને જે સમાજને સુધારે એ સાધુ. સ્વામીએ કીધું ભેખ તો હરખો જ છે, એટલે મારો ગુરુભાઈ જ છે આ તો, એને ભેખ લીધો છે, મેં લીધો છે. મારા ગુરુભાઈની સિસમની લાકડી ભાંગી ગઈ એનું મને દુઃખ છે, મારા શરીરનું મને દુઃખ નથી, કારણ કે આ શરીર તો હું છું જ નહીં. આવી આત્મનિષ્ઠા મારી તમારી રે, મેં વાત તો કરી દીધી તમારી રે. તમે કોણ? આ તો સાધુની વાત છે, તમે પૂછી લો ને પોતાને. તો ના રે. હવે તમારી એક વાત કહી દઉં દ્રઢ આત્મનિષ્ઠાની. ખોપાળાની અંદર જેઠા ભગત થઈ ગયા, ખોપાળાના શ્રીજી મહારાજને જ્યારે ગોપીનાથજીનું મંદિર કરવું હતું ને, ત્યારે જેઠા ભગત ગાડું લઈને ગયેલા અને મહારાજ એવું બોલ્યા કે જેઠા ભગત આ તમારા બળદ બહુ સરસ છે, બળદ બહુ હારા છે, જો અહીંયા આગળ મંદિરના કામમાં લાગે તો બહુ સારું. જેઠો ભગત ત્યાં ગાડું મૂકીને રહી ગયો, મહારાજ જ્યાં સુધી મંદિરનું કામ પૂરું ના થાય ત્યાં સુધી આ ગાડું બળદ ને જેઠો ત્રણેવ તમારા કે, બોલો કેવી સમજણ હશે. એ જેઠા ભગતને ખોપાળા ગામની અંદર ડાયરામાં ચોરે બેઠા હતા ત્યાં એક સર્પ નીકળ્યો, સર્પ નીકળ્યો એટલે બધા ભાગ્યા પણ જેઠા ભગત બેઠા રહ્યા. અને જેઠા ભગત કે, સર્પને કરડવું કે ના કરડવું એ તો એના હાથમાં નથી, સ્વામિનારાયણના હાથમાં છે. બોલો આ તમારી વાત આવી, બોલો નક્કી કરો, સર્પને કરડવું કે ના કરડવું કોના હાથમાં છે? સ્વામિનારાયણના હાથમાં છે. અને વાત તો નક્કી જ છે કે આપણે ઘણીક વખત એવી કોઈ આફત આવી હોય તો ઘણીક વખત એવું થાય કે 25 જણા બચી જાય,
હમણાં જ એક પ્લેન હતું, એ પ્લેન ઉડ્યું ફિલાડેલ્ફિયા એરપોર્ટથી અને એની એક બાજુનો પંખો તૂટ્યો, પંખો તૂટ્યો, બારી તૂટી, એ બાજુની બારી ભાંગી, બારીમાંથી જે વ્યક્તિ હતો એ આખો બહાર ખેંચાઈ ગયો. બારી તૂટી, બારીમાંથી એ વ્યક્તિ આખો બહાર ખેંચાઈ ગયો. બાજુવાળો હતો એને પકડી રાખ્યો, કારણ કે ઉપર જાઓ એટલે બહાર ખેંચે, બધું વેક્યુમ કરે. હવે આને બહાર ખેંચે, પાયલોટ બહુ હોશિયાર હતો, એક પાંખ ઉપર એને ઉતારી દીધું. 60 વર્ષની કોઈ લેડી પાયલોટ હતી, એક પાંખ ઉપર એને પ્લેન પાછું ઉતારી દીધું. પણ ઓલો જે બહાર નીકળી ગયું હતું જેનું બોડી, એને હોસ્પિટલાઇઝ થયા ને ઓફ થઈ ગયા. પણ એ બારી તૂટી, એ બહાર નીકળી ગયા, ત્યાંથી બહાર નીકળી ગયા. હવે એ સમયે એક વ્યક્તિનું મૃત્યુ થયું આખા પ્લેનમાં, પણ બાકીના 250 બચી ગયા, 200 બચી ગયા. એ 200ને શું લાગે, 200ને શું લાગે? એવું લાગે ને કે આટલું બધું ખરાબ હતું એમાં અમે બચી ગયા, નહીં તો એક પાંખ ઉપર પ્લેન ગમે ને આ જાત, એ રનવે પર ઉતરે તો ખેંચાઈને ગમે ત્યાં ભટકાઈને બ્લાસ્ટ થઈ જાય, તો પણ બીજા બધા બચી ગયા. એકનું મૃત્યુ થયું, હતું બધાનું, એ તો નક્કી થઈ ગયું હતું બધાનું, પણ કેટલાનું થયું? એકનું થયું, બાકીના બચ્યા. એટલે બાકીનાને શું લાગે? હાશ, અમે બચી ગયા, અમે બચી ગયા, એમ થાય ને તરત એને. સેમ એવું છે અહીંયા આગળ. હવે સર્પ નીકળ્યો છે, આપણે ઊભા છે, તો આપણે ભાગ્ય કેવું વિચારે કે મહારાજની ઈચ્છા હશે તો જે થવું હશે થશે, ભાગ્ય છે. પણ જેઠા ભગત તો બેઠા રહ્યા. આને કરડવું કે નહીં કરડવું એ સ્વામિનારાયણના હાથમાં છે, કે આવું એને કીધું. અને પછી એ સર્પ જેઠાના ખભા ઉપર આવ્યો, ખભા ઉપર આવ્યો, પછી પગ ઉપર ચડ્યો. જેઠા ભગત ઉઘાડે શરીરે હતા, તે સર્પે ડૂટીમાં 3 વાર માથું નાખ્યું. બોલો, તોય જેઠા ભગત ડગ્યા નહીં. આને શું કહેવાય? દ્રઢ. ઇન્દ્રિયો અને અંતઃકરણથી જુદા. બોલો, આવી મારીક તમારી, તમને લાગે જ ધામમાં જતા સુધી આત્મનિષ્ઠા થાય એવું? કોઈ દિવસ હું વિચાર લઉં, તમે વિચાર લો, હજુ ના, આજે અત્યારે થોડા સમય ના હોય તો રાત્રે પથારી બેહીને વિચારજો કે આવું આપણે ધામમાં જતા સુધીમાં આવી આત્મનિષ્ઠા થાય એવું આપણું ખરું? હજુ આપણે તો ખાટું મોડું તીખું ગળ્યું હોય તો આકડા બાકડા થઈ જઈએ છીએ, કંઈક થોડું મોડું થયું હોય જમાડવામાં તો આકડા બાકડા થઈ જઈએ છે, પેટ દુખતું હોય તો આકડા બાકડા થઈ જઈએ છે. હવે આવી તો આત્મનિષ્ઠાની વાત જ ક્યાં રહી? તો હવે આ પ્રશ્નને સમજીને આપણે કરશું હું, કારણ કે આ સમજાઈ તો જાય છે પણ અનુભવવા જેવો નથી. તો બસ આમાંથી એટલું જ શીખવાનું છે. હવે હું થોડું એને સહેલું કરું, ડાયલ્યુટ કરું છું. આ તો મહારાજનો જવાબ છે. અને મહારાજને કહીએ, મહારાજ તમે લોયામાં આટલી ભારે વાત કરી, પણ હવે લોયા બદલાઈ ગયું છે, એ જમાનામાં લોયા જુદું હતું, અમારું લોયાધામ તો એસી હીટિંગ વચ્ચે છે, અમે બધાય તો બદામ કાજુ વચ્ચે છીએ, એટલે મહારાજ અમારી રીતની આત્મનિષ્ઠા અમને થોડીક આપજો. દ્રઢ આત્મનિષ્ઠાનો ખાલી એટલો જ ભાવ આપણે રાખવાનો છે. મહારાજે કહ્યું આત્મા જુદો સમજાય, જુદો સમજાય એટલે શરીરમાં કાંઈ સુખ દુઃખ આવે તો આપણે આ સંતો ભક્તો જેટલું સહન ન કરી શકીએ, સહજ છે. કારણ કે એક વસ્તુ એ પણ છે કે યુગ બદલાય છે એમ શરીરની કેપેસિટી બદલાય છે. આજે તમે વડીલો જેટલું સહન કરી શકો છો એટલી તમારી પાછલી પેઢી નથી કરી શકતી, અને એના પછીની પેઢી છે સીધી ગાડી વચ્ચે જન્મી છે, સીધો બેડમાં, સીધો વિડીયો ગેમમાં, એ શું સહન કરવાના? એને તો કાંઈ ના થાય, એને તો કશું જોયું જ નથી એવું, એટલે બધી જગ્યાએ એ પ્રકારનું થાય. પણ આત્મનિષ્ઠાને યુગ પ્રમાણે લેવી પડે. કઈ પ્રકારે લેવી પડે? યોગ પ્રમાણે. અત્યારે ફક્ત એટલી જ આત્મનિષ્ઠાની જરૂર છે, તમને ક્યારેક જમવામાં થોડું લેટ મળે ને તો આકડા બાકડા ના થવું, તમને ક્યારેક જમવામાં ખાટું મોડું તીખું ગળ્યું મળે ને તો આકડા બાકડા ના થવું, તમને ક્યારેક કોઈક કારણસર શરીરમાં થોડો રોગ આવે, તાવ આવે, બીમારી થાય તો આકડા બાકડા ના થવું. બીમારી છે, દવા કરવાની છે, આટલું રાખો, એની અંદર આકડા બાકડા ના થશો. ક્યારેક તમારું અપમાન થઈ જાય કોઈ જગ્યાએ, તેમાં આકડા બાકડા ના થશો. તમારા દેહના સંબંધીઓ તમને ઇગ્નોર કરે, ના બોલાવે પોતાના પ્રસંગોમાં, ત્યારે આકડા બાકડા ના થશો. તમારે ગૃહસ્થ આશ્રમમાં બહુ જ મોટા મોટી ખોટ કે કોઈએ તમને કંકોત્રી ના લખી હોય એને સંબંધ તમારે જો નથી રાખવો, એટલે તમે તમારું માઇન્ડ એની પાછળ અઠવાડિયું મહિનો બગાડો છો. એકાબીજા જોડે તમે પતિ પત્ની બે ભાઈઓ હો, બધા ભેગા થઈને એક જ વાત કરો, એને આપણને લખી નહીં કંકોત્રી, એને બોલાવ્યા નહીં આપણને, ના બોલાવે ના બોલાવે, એક સંબંધો છો, આમે કાલ ધામમાં જશો પછી એકે રહેવાનો નથી, રહેવાનો જ કોઈ, કોઈને કોઈ કંકોત્રી લખે છે? હવે જેટલા ફ્યુનરલમાં ગયા, બોક્સમાં બળી ગયા, એને કોઈ કંકોત્રી ને આપવા જાય છે કે આવજો? તો જે મારે કાલે કરવાનું છે
એ આજે એને મારે આંખે જોતા કર્યું, મુબારક છે મને મારું મૃત્યુનું અનુસંધાન અપાવ્યું, એમ એને વંદન કરી લો. જેને તમારી સાથે સંબંધ કાપ્યો એનો ઉદ્વેગ ના કરશો, પણ એને વંદન કરો કે મારે કાલે જે છોડવાના છે આજથી છોડાવે છે, કેટલું સારું. તમે કીધું કે અમે સંસાર છોડ્યો, તો તમે નથી છોડ્યો, શું તમે છોડ્યા વિના રહેવાના છે? અમે છોડ્યો, તમારી છોડવાનો જ છે એક દી. અમે વહેલા છોડ્યો, તમારે મોડા છોડવાનો છે, પણ છોડવાનો તો બધાને છે. દેહના સંબંધી અમે મૂક્યા તો શું તમારે નથી મૂકવાના? તમારે મૂકવાના જ છે, આજ નહીં કાલ મૂકવાના જ છે. સમજણથી મૂકીએ કે ભગવાનના પ્રેરક કાળની શક્તિથી મૂકીએ, મૂકવાના તો છે જ. એટલે ભગવાનના ભક્તએ ખાલી એટલી જ આત્મનિષ્ઠા રાખવાની કે જ્યારે આપણું મનગમતું કંઈક ના થાય ત્યારે થોડુંક અંતરદૃષ્ટિ કરીને વિચાર લો કે હું તો આત્મા છું, આને કરીને ક્યાં સુખી થયો એવો છું. કોઈ તમારું કદાચ અપમાન કરે, કોઈ તમને બે શબ્દ કઠણ કહી દે, હું તો આત્મા છું, એવું થોડીક વાર વિચાર કરી લો. એનાથી સુખ બહુ થઈ જશે, એનાથી આનંદ અંતરમાં બહુ રહેશે. એટલે સૌથી પહેલાં સંપૂર્ણ સત્સંગનું પહેલું પગથિયું છે દ્રઢ આત્મનિષ્ઠા. બસ આટલું જ, હું આત્મા છું એટલું વિચારો, કેટલું સુખ થઈ જાય, કેટલું સુખ થઈ જાય. કોઈ એમ કે, કોઈએ કોઈને કીધું કે તું ગધેડા જેવો છો. ગુણાદિત આનંદ સ્વામી વાતોમાં કીધું કે કોઈ આપણને ગધેડા જેવા કે તો આપણે ગધેડા થઈ જઈએ. બોલો, કોઈ એમ કે તું ગધેડા જેવો છો તો લગભગ વ્યક્તિ શું કરે? સામે ગુસ્સે થાય કે રાજી થાય? ગુસ્સો કરે અને શું કહે? હું ગધેડો દેખાઉં છું. એ શું કહેશે? હું ગધેડો દેખાઉં છું તમને. હવે એ જ્યાં તમે સાબિત, જે વસ્તુ છે જ નહીં એને સાબિત કરવાની જરૂર નથી, સમજાય છે? જે વસ્તુ છે જ નહીં એને ચર્ચા વિચારના સાની હોય કે જે વસ્તુ હોય, જે વસ્તુ છે જ નહીં એની ચર્ચા વિચારના ક્યાંથી? એને ગધેડો દેખાયો કારણ કે એના ચશ્માની અંદર ગધેડા છે, એટલે દેખાય, દેખાય. એમાં હું કોઈ કોમ્પ્યુટર એન્જિનિયર હોય, એ કોમ્પ્યુટર પર બેઠો બેઠો આમ બટન દબાવ્યા કરતો હોય 8 કલાક, અને એ બીજી કોઈ જોબ કરવાના જતો હોય, ઘરેથી જોબ કરે છે અને 8 કલાક બસ બટનો દબાયા કરે છે બેઠો બેઠો, અને એને ઘર એનું સરસ રીતે ચાલે છે, એક ભરવાડ છે, એ ગેટા બકરાના 200-500 ટોળું લઈને નીકળે છે, સવારનો નીકળે છે, રાત્રે આવે છે, અને બેઠો બેઠો એમ વાત કરે 5-10 ભરવાડ ભેગા થઈને કે બુદ્ધિ વિનાનો જ કામે જાતો જ નથી જોન, બુદ્ધિ વિનાનો છે અને કામે જાતો જ નથી એમ વાત કરે ભરવાડો ભેગા થઈને, તો પેલા કોમ્પ્યુટર એન્જિનિયરને ખબર પડે તે શું વિચારે? શું વિચારે? એની સાથે લડવા જાય? લડવા ના જાય. પેલો કોમ્પ્યુટર એન્જિનિયર, એનું ઘર છે, એની મર્સિડીઝ ગાડી છે, એના ઘરમાં બધી સુવિધા છે, ઓલો બકરા જ્યાં હુવે છે એની વચ્ચે ખાટલો નાખીને હુવે છે, 10 જણા ચર્ચા કરે છે કે ભાઈ આનું હું, એ પેલો કાંઈ ના કરે. આજે કોઈ મોટો સારો એક રાજકીય નેતા હોય, રાજકીય સાધુ પુરુષ જેવો વ્યક્તિ દેશનું કામ કરતો હોય અને એને આખા દેશના 10-15 લાખ 25 લાખ 25 કરોડ માણસ એને ગાળો દેતા હોય, તો એને જો લડવા જાય છે? લડવા નથી જતા, કારણ કે એને ખબર છે કે આ ભોટ પ્રજા છે. પેલો કોમ્પ્યુટર એન્જિનિયર વિચારે આ ભરવાડ છે, એની અક્કલ કેટલી હોય, એને સમજાવાય પણ નહીં કે હું શું કરું છું એમ. એને તો એ ચર્ચા કરે કરવા દેવાય, સમજાયું? એને ચર્ચા કરે કરવા દેવાય. એને કોમ્પ્યુટર એન્જિનિયર હું છું, પેલો અભન છે એની નિષ્ઠા છે. એમ આપણને કંઈક સુખ દુઃખ આવે, આપણી સાથે દેહના સંબંધીઓના કોઈ રાગ દ્વેષાત્મક વ્યવહારો થાય, તમારે સંસારની અંદર, એ બધાની અંદર આત્મનિષ્ઠા. અમે સાધુ છીએ, સમાજની વચ્ચે ક્યારેક સારા પણ લાગીએ, ક્યારેક કોઈને કડવી વાત કહીએ તો કડવા પણ લાગીએ. જે સમાજ કદાચ હાર ફૂલનો પહેરાવે એ સમાજ ખાસડાનો હાર લઈને પણ આવે, જે સમાજ કલ્યાણના દાતા કહેતા હોય એ જ સમાજ કલ્યાણ બગાડવાવાળા પણ કહી શકે છે. પરંતુ એમાં દ્રઢ આત્મનિષ્ઠા, હું તો ભગવાનનો આત્મા છું, ભગવાનનો મુક્ત છું, એ હોય તો અમે સુખિયા રહીએ, નહીં તો અમને ઉદ્વેગ થાય. આ બે જગ્યાએ આત્મનિષ્ઠા. બીજું લક્ષણ સમજાઈ ગઈ તમને આત્મનિષ્ઠા? હા કે ના તો કહો, તો પછી આગળ જો. બીજું હું સમજવાનું છે, આટલું જ સમજવાનું છે. હવે કંઈ પણ તમને થાય ને, થોડું ઘણું તમને મન ગમતું ના થાય ને, કંઈક તકલીફ પડે એવું થાય ને, એટલે પહેલામાં પહેલો વિચાર કરજો હું કોણ છું, અને એકાબીજાને યાદ કરાવજો કે તમે આત્મા છો. બહુ આગા પાછા ના થશો, બેસો. હા, પણ કોકને જોજો પાછા, દવા કરવાની હોય તો કરી દેજો. જરૂરિયાત એ વાત જુદી છે, આત્મનિષ્ઠા ફક્ત આસક્તિ માટે, આસક્તિને કાપવા માટે. આસક્તિ છે એ કાપી નાખે છે આત્મનિષ્ઠા અને હજારો પ્રશ્નોનું સમાધાન.
તમે એવો જ્યારે વિચાર કરશો ને આત્મા જો હજારો પ્રશ્નોનું સમાધાન થઈ જાય, હજારો પ્રશ્નોનું. કારણ કે એને નથી માન, એ નથી માનથી સુખી થાય એવો, એ નથી વખાણથી સુખી થાય એવો, એ નથી કોઈ પદાર્થથી સુખી થાય એવો, એ તો કેવળ પરમાત્માની મૂર્તિથી જ સુખી થાય એવો છે. એનાથી જ સુખી થાય, બીજું કોઈ એને સુખી કરવાનું કારણ નથી. બીજું, દેહ ઇન્દ્રિયાદિકની ક્રિયાઓ પોતાને વિશે ન માને તો પણ પંચ વર્તમાનના નિયમમાં લેસ માત્ર ફેર પડવા દે નહીં. હવે આ બીજું છે ને મહારાજે જાણી જોઈને કીધું છે. કેમ? કારણ કે મને એવી નિષ્ઠા થઈ કે હું આત્મા છું એટલે આ દેહ ઇન્દ્રિયો હું નથી, એટલે થાય શું, ધર્મ પાડવામાં કાચપ આવે, ધર્મ પાડવામાં કાચપ આવે કે હું તો આ દેહ છું જ નહીં, એટલે નિયમ કોને પાડવાના? દેહને પાડવાના. હું તો આત્મા સ્વરૂપ છું, હું બ્રહ્મરૂપ છું. અગ્નિને ઉધઈ લાગે, અગ્નિને ઉધઈ ના લાગે, એટલે હું આત્મારૂપ થઈ ગયો, એટલે મારે કોઈ ધર્મ પાડવાની જરૂર નથી. આવું અજ્ઞાન ન આવે એટલે શ્રીજી મહારાજ તરત કહે છે, માનો શરીરથી જુદા પણ તમે છો શરીરમાં તો બધા ધર્મ પાડો. ધર્મ પિતાને છપ્પૈયાની સ્ત્રીઓએ કીધું કે તમે અમને ઉપદેશ આપો, તમે અમને ડાયરેક્ટ દીક્ષા આપો. ધર્મ પિતા કે નહીં, હું તો સ્વયં ધર્મ છું, મને કોઈ દિવસ ધર્મ પોતે જ ધર્મ હોય એમાં ધર્મ આવે? કોઈ દી આવવાનો નથી, પણ પાછળ જો મારું અનુકરણ કોઈ કરશે તો શરીર છે એટલે એનાથી ચેતવું પડે. હું ભલે આત્મા રહ્યો પણ પ્રાપ્ત થયેલું અત્યારે શરીર છે. મહારાજે અંતેના 33માં કીધું, મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી જેવા હોય પણ અતિશય ધનનો યોગ થાય, અતિશય રૂપવંતી સ્ત્રીનો યોગ થાય, અતિશય માનનો યોગ થાય તો એ પણ અત્યારે સત્સંગમાં ઉતરતામાં ઉતરતો ત્યાગી હશે એવા રે કે ના રે એમાં સંશય છે. અંતેના 33માં મહારાજે કહ્યું. કેમ? કારણ કે દેહ એવો છે, દેહ જો મળેલો છે તો વર્તમાન પાડવા પડે. ભલે બ્રહ્મરૂપ એ આત્માવાળો આત્મા રૂપે વર્તતો હોય પણ વર્તમાન પાડવાના. તમે જો આ બધાય પરોક્ષની અંદર ને તમે આ કુંભ મેળામાં જાઓ ને બધે જુઓ ને તો આત્મનિષ્ઠાવાળા બહુ બાવાઓ હોય. એક તમે મેં વચ્ચે કીધું કાંટા ખાતો હતો એક બાવ, કાંટા કાંટા જ ખાય, કાંટાની પથારી પર સૂવે 40 વર્ષથી, કાંટાની પથારીમાં આમ સૂવે, વિડીયો વરાયનો વિડીયો લે, કોઈ જગ્યાએ કાંટો વાગે નહીં, અને 52ની આવી હુડો, અને આમ આમ જ કાંટા ખાય. બોલો, તમે શેરડી ખાઓ ને એમ કાંટા ખાય, એવી રીતે કાંટા ખાય એ બાવો. એને કોઈ પૂછ્યું કે તમે આ બધું શા માટે કરો છો, તો કે સબકો સુખી કરને કે લીએ, સબકો સુખી કરને કે લીએ. પણ પછી શું થાય ખબર, ઓલા નોટ મૂકે ને પાછા કંઈક, અરે બળિયા નોટ નીકળો બળિયા, કે કાંટા ખાતા તને દર્શન આપ્યા ને આવી નાની નાની નોટો કાઢે છે સબને, બધાને સુખી કરવા માટે. જો એમાં આત્મનિષ્ઠા દેખાય છે પણ દેહભાવ પણ એટલો ભરપૂર દેખાય છે. એને ના આરતી હોય, ના ભજન હોય, ના ધર્મ હોય, નિયમ હોય, એવું ન થઈ જાય એના માટે પંચવર્તમાન તો પાડવાના જ. બ્રહ્મરૂપ થયો હોય, આત્મારૂપ વર્તતો હોય પણ વર્તમાનની બહાર કોઈ ના જઈ શકે. શ્રીજી મહારાજે ના પાડી, સાધુના 5 વર્તમાન એને એમાં રહેવું જ પડે. એમાં ભગવાનનો ભક્ત છે એના 5 વર્તમાન એમાં રહેવું પડે. એક એક વ્યક્તિ આ વચનામૃત આવી રીતે વાંચે ને તો વચનામૃત સમજાવતા સમજાવતા એ આખી આઉટલાઇન પર જતો રહ્યો. બોલો, ગૃહસ્થ આશ્રમમાં હતો ઉંમરવાળો વ્યક્તિ, કે આ દેહ ઇન્દ્રિયો આપણે છીએ જ નહીં, આખું કેરેક્ટર એનું ખલાસ થઈ ગયું કે દેહ ઇન્દ્રિયો આપણે નહીં, આપણે તો આત્મા. આત્માને શું, આત્માને નહીં પુરુષ, આત્માને નહીં સ્ત્રી, એને પછી કાંઈ નહીં. એટલે નાથ મવડા વિનાનો આખલો હોય ને એવો થઈ જાય. એવું ન થાય એટલે શ્રીજી મહારાજ કહે છે, પંચવર્તમાન સંબંધિત ધર્મ તો જ્યાં સુધી તમારું શરીર છે ભલે તમે બ્રહ્મરૂપ થઈ જાઓ પણ પંચવર્તમાનમાં કોઈ બાંધછોડ ક્યારેય ના ચાલે. સ્વયં મુક્તાનંદ સ્વામી અને ગોપાળાનંદ સ્વામી ઉપર શ્રીજી મહારાજ જો લગામ મુકતા હોય તો આ બ્રહ્માંડની અંદર એનાથી મોટો કોઈ આવ્યો નથી ને આવશે નહીં. બધાને જ આ પાડવું પડે. આપણે ગમે એટલા દેહથી પર વર્તતા હોઈએ તોય નહીં. હવે મુક્તાનંદ સ્વામી ગોપાળાનંદ સ્વામીને સ્ત્રી પુરુષ એવો ભેદ જ ના હોય, એને ભેદ ના હોય, એ તો મુક્તો છે, એને કોઈ ભેદ ના હોય. ગુણાદિતાનંદ સ્વામી જેવા મહાપુરુષો નિષ્કુળાનંદ સ્વામી માટે શ્રીજી મહારાજ વચનાવતમાં ટાઇટલ આપે, આ નિષ્કુળાનંદ સ્વામી એવા છે એકાંતમાં એને સ્ત્રીનો યોગ થાય તો પણ એને ક્યારેય પણ ફેર ના પડે એવા નિષ્કુળાનંદ સ્વામી છે. મયારામ ભટ્ટ છે, મહારાજે પોતે જ એને સર્ટી આપ્યું તો પણ નિષ્કુળાનંદ સ્વામી સભામાં મહારાજ બેઠા હતા
અને નિષ્કુળાનંદ સ્વામી આવ્યા પછી મહારાજ કે સ્વામી સભામાં મારી સન્મુખ બેહો કે એમ, હવે પાછળ બેનો એટલે સ્વામી આમના ફરીને બેઠા, સમજ્યા, આમના બેઠા, હામાં આમ ફરીને બેઠા, આમ બેઠા ને એટલે મહારાજ કે સ્વામી આમ સન્મુખ ઉભા રહીને દર્શન કરો કે મહારાજ તો પાછા જેને લે અને બરાબર લે ને હાંસામાં. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ હું એમ નહીં ઊભો રહું કે હું આમ જ બેહીશ, નહીં આમ બેહો. સ્વામી બેઠા, આંખ બંધ કરી દીધી. સ્વામી આંખ ખુલ્લી રાખો. નિષ્કુળાનંદ સ્વામી હું આંખ નહીં ખોલું મહારાજ, આંખ ખોલવી હોય તો આમ બેહીશ, અમારી આજ્ઞા છે આંખ ખુલ્લી રાખો. અને ત્યારે નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ ઓલી બાજુ બાઈઓના દર્શન થાય તમારી ભેડા. મહારાજે વચનામૃતમાં કીધું અમારી ભેડા બાઈઓના દર્શન થતા હોય તો અમારા દર્શન પણ ન કરવા. બોલો, ધર્મની શ્રીજી મહારાજને કેટલી સજાગતા છે. અમારી ભેગા, અમારી ભેગા તમે કોઈ સ્ત્રીને આંખે જોઈ શકો છો, રૂપ એનું જોઈ શકો છો, એવી પોઝિશન છે, તો તમારે એ દિશામાં ના બેસવું. આટલું ભગવાન શ્રીહરિ ધર્મ પ્રધાન છે. ત્યારે નિષ્કુળાનંદ સ્વામીએ કીધું મહારાજ હું એ બાજુ જોઉં નહીં, આંખ ખોલું નહીં, મહારાજ કે વિમુખ કરીશ. આ તો બહુ સરસ શસ્ત્ર હતું મહારાજ પાસે, વિમુખ કરી દઈશ. નિષ્કુળાનંદ સ્વામી કે મહારાજ તમારો કર્યો વિમુખ થઈશ એ મને પસંદ છે, પણ સ્ત્રીઓના મોઢા જોઈને વિમુખ થવું ને એવું મારે વિમુખ થવું નથી. આ નિષ્કુળાનંદ સ્વામી, બોલો, જેને શ્રીજી મહારાજે સર્ટી આપ્યું કે આને સ્ત્રીનો કોઈ ફેર ના પડે, તો પણ વર્તમાનમાં કોઈ મચક નહીં. એટલે આ તો બહુ મોટા માટેની વાત છે. આત્મનિષ્ઠા આપણે પાકી કેટલી, આપણે તો જો આત્મનિષ્ઠા પાકી થયા પછી વર્તમાન પાડવાના હોય તો આપણે તો હા આત્મનિષ્ઠા વિનાના છીએ. આપણે તો વર્તમાનમાં રહેવું જ પડે. સ્વામી કે આપણું તો નિયમે કરીને શોભે, હાને કરીને શોભે, નિયમે કરીને. જો એમના નિયમ ને એવે મૂકી દઈએ ને તો આપણી શોભા બધી ખલાસ થઈ જાય, કારણ કે આપણી એવી કોઈ કેપેસિટી હોય નહીં કે આપણે નિયમ વિના રહી શકીએ. માટે પંચ વર્તમાનની અંદર કોઈ પણ પ્રકારનો ક્યારેય પણ ફેરફાર ના કરો, લેસ માત્ર ફેર ના પડવા દેવો. ત્રીજું, પોતે બ્રહ્મ સ્વરૂપે વર્તે. બ્રહ્મ સ્વરૂપે વર્તવાડાને બે પ્રોબ્લેમ થાય. એક તો ધર્મ ખોટા થઈ જાય, એટલે પંચવર્તમાન પાડવાનું એને ચૂકાઈ જાય. બ્રહ્મને શું પાડવાનું, આત્માને શું પાડવાનું, આત્મા સો પરમાત્મા, આત્મા સો પરમાત્મા. અને આત્માનું જ્યારે જ્ઞાન થઈ જાય છે ત્યારે જીવને કશું કરવું રહેતું નથી, પછી એ જે કરે એ બધું બ્રહ્મરૂપ જ કહેવાય. આવું માનીને કરવાવાળા પરોક્ષમાં હજારો હજારો અજ્ઞાનીઓ છે, હજારોની સંખ્યામાં અજ્ઞાનીઓ છે, કે જે લોકો પોતાની જાતને જાતને હું આત્મારૂપ થઈ ગયો છું આવું માની પૂરેપૂરો અધર્મ કરે છે, પૂરેપૂરો અધર્મ. એવું માને છે કે બસ અમે આ વ્યભિચાર છે જ નહીં, આ અમે તો આત્મા છીએ, અમે આ ગમે તે ખાઈ લઈએ છીએ, ગમે તે હું તો આત્મા છું, ગમે તેનું ખાઈ શકું. હા, એવી સ્થિતિ છે ચોક્કસ, સુખદેવજી મહારાજ જેવી સ્થિતિ, સંતદાસજી સ્વામી જે આપણા સત્સંગમાં થાય એવી સ્થિતિ. પણ એવી કેટલાની થઈ, શ્રીજી મહારાજની ઈચ્છાથી એક સંતદાસજી સ્વામી જેવા એવા બે પાંચ શ્રીજી મહારાજે કર્યા, પરોક્ષની અંદર પહેલાં બે પાંચ કર્યા. મહારાજની ઈચ્છાથી કોઈને આ શરીર છે એવું ભાન જ નથી રહ્યું, તો એ કદાચ ધર્મ નિયમમાં ક્યાંક બહાર નીકળી જાય તો એનું જોઈને પણ બીજાએ અનુકરણ કરાય. જ્યાં સુધી મીઠું ખારું લાગે આ જીભ પર મૂકી જોવાનું, મીઠું ખારું લાગે અને સાકર ગળી લાગે ત્યાં સુધી ધર્મ પાડવો પડે. જ્યારે મીઠું ખારું લાગતું બંધ થઈ જાય, આમ મીઠાને આમ, ગોવર્ધનભાઈ હતા માંગરોળના, તો ગોવર્ધનભાઈને મહારાજે ગોમતી કાંઠે આવ્યા અને કીધું લો સૂતર ફેણી ખાવ, તો દાંતન બાકી હતું તો એમને સૂતર ફેણી જમી ગયા. હવે ગોવર્ધનભાઈની પછી આપણને થોડીક મૂર્તિ રહેતી હોય હાલો, અને આપણે ગોવર્ધનભાઈનું અનુકરણ કરવા જઈએ તો ના હાલે. કેમ? કારણ કે ગોવર્ધનભાઈને અખંડ મૂર્તિમાં જ રહેતા હતા, એને ખબર નહોતી આ સૂતર ફેણી છે. આપણે તો જમીએ ત્યાં મોઢા નદર આ ઓગળી જાય છે, હા સરસ છે, ક્યાંથી લાવ્યા? એને તો નાહી ધોઈને પૂજા કરીને પછી જ લેવી. એને ગોવર્ધનભાઈ જેવું થોડુંક સુખ આવે તો એમાં ના જવાય. એ તો જેની દેહથી પર સ્થિતિ થઈ ગઈ છે ભગવાનની ઈચ્છાથી. એક સંપ્રદાયની અંદર બહુ મોટા સંત થયા અથાણાવાળા સ્વામી. સ્વામી બહુ બ્રાહ્મી સ્થિતિમાં રહેતા હતા, બહુ ભજનિક સાધુ હતા. અને સ્વામીને એવી ખબર પણ નહોતી કે જેને હું આવડો મોટો છું એમ, એવા બાળક જેવા હતા. હાવ નાનો સાધુ જાય ને તો ડેરામાં દોડીને જેસમને જેસમ પગે લાગે નાના સાધુને. આવા તે સ્વામી કંડારી ગુરુકુળમાં પંજાબી મહોત્સવ હતો ને ત્યારે ત્યાં આવેલા. ત્યારે સોળે રસોડું, હવે સોળે તો જે નજીકના ભક્તો એને ખબર પડે સોળે રસોડું એ શું છે. તો સોળે રસોડું એટલે સોળે રસોડામાં બોળેવાળા કોઈ સંતો ના જાય,
એટલે સોળે વારે એટલે પવિત્ર જે સંતો હોય એ જાય જે ઠાકોરજીની સેવામાં હોય, પણ બીજા સંતો ના જાય. જેમ કે આજે ઉપરનું રસોડું છે તો આ સ્વામી અત્યારે કાર્પેટ ઉપર છે અને એ બધે છે તો એ હવે રસોડામાં નહીં જઈ શકે, પણ અહીં જેટલા સંતો ત્યાં ઠાકોરજીની સેવામાં છે એટલા જ રસોડામાં એન્ટર થઈ શકે પવિત્રતા માટે ઠાકોરજીની. તો રસોડું ભગવાનનું ઠાકોરિયું હોય એટલે ન્યા તો અંદર જવાય નહીં, એમાં પણ અમારા સંતોના રસોડામાં કોઈ દિવસ જમવાનો રિવાજ જ નહીં. અમારું સંતોનું રસોડું જુદું હોય ને ચોકો જુદો હોય, જમવા બેસે અને ચોકો કહીએ, અને બનાવવાનું ઠાકોરજી માટેનું એ રસોડું આખું નોખવું હોય, ઉપર છે રસોડા તો રસોડામાં કોઈ દી સંતો ના જમે, એને બહાર જ બેસીને જમવાનું. એટલે અથાણાવાળા સ્વામી એક જ પ્રતિજ્ઞા લીધી કે મારે તો અંદર બેસીને જમવું છે. ક્યાં? ઠાકોરજીના રસોડામાં. હવે બધા સંતો અમે જે સેવામાં હતા બધા મોજાના કામાં કરવું શું, આવડા મોટા સાધુ આમ પે ચોકા પર આસન પાથર્યું પણ સ્વામીને ખબર નહીં, સ્વામી તો એકદમ અલમસ્ત સ્થિતિમાં. સ્વામી કે મારે અહીં જ જમવું છે અંદર. હવે ધર્મની દ્રષ્ટિએ જુઓ તો સ્વામી સોળે નહોતા એટલે સ્વામીને સોળે રસોડામાં, રસોડામાં પાછું ઠાકોરજીનું રસોડું એટલે ત્યાં તો જમાય નહીં, કદાચ એ રસોડું સોળે ના હોય તોય ન જમાય. સ્વામી કે મારે અંદર પથ્થર મૂકો, 10 મિનિટ રગઝક ચાલી, સ્વામી ના સમજ્યા, સ્વામી કે મારે અંદર જ જમવું છે. હવે મોટો પ્રોગ્રામ ચાલે, ગુરુજીને પૂછ્યા વિના આ બધું કરવું કેમ, એટલે બધાય મૂંઝાય. પછી ગુરુજી એટલામાં આવ્યા, ગુરુજીને પૂછ્યું એટલે ગુરુજી કે શું છે, કેમ સ્વામી બેઠા નથી? અમે કીધું આવું છે. ગુરુજી કે સ્વામીને રસોડાના સ્ટેન્ડ ઉપર બેહવું હોય ને જ્યાં તમે રોટલી વણો છો ત્યાં બેહવું હોય તો ત્યાં પથ્થર નાખી દો કે સ્વામીના બેહવાથી રસોડું પવિત્ર થશે, પછી ધોઈ નાખજો પણ સ્વામીને જ્યાં બેહવું હોય ત્યાં બેસાડો. આવી સ્થિતિવાળા હોય તો એની માટેની વાત જુદી છે, પણ ગુરુજીનો મહિમા કેવો, ધર્મમાં આટલા ચુસ્ત, પણ સ્વામી માટે ગુરુજી કે તમારા રોટલી વણવાના સ્ટેન્ડ ઉપર આવા સાધુ બેસે ને તો તમારું સ્ટેન્ડ પવિત્ર થશે. આ ગુરુજીને મહિમા મોટા સાધુ પ્રત્યેનો, તમે વિચારો. પોતાની ધર્મની દ્રઢતા નથી છોડવા માંગતા. સ્વામી જમી રહે પછી આખું રસોડું ધોઈ નાખજો, જે શ્રીજી મહારાજની મર્યાદા છે એનું પૂરેપૂરું પાલન કરવાનું. પણ મોટા સાધુની સ્થિતિને પણ સમજી શકાય કે દેહથી પર હતા. કેટલાક મોટા સંતો એવા થયા પાછલી અવસ્થામાં દેહથી પર થઈ ગયા હતા ને તો ખબર ના હોય, ટોયલેટમાં ગયા હોય ને બહાર નીકળી મારી પૂજા પાથરી તો મારે પૂજા કરવી છે, હાલો બોલો. આવું પણ થયું છે, એને દેહ છે એવી ખબર જ નથી. રાજકોટ ગુરુકુલના જોગી સ્વામી પોતાની પાછલી અવસ્થામાં 8 થી 10 વર્ષ ઉપસમ સ્થિતિમાં રહ્યા, સ્વામીને ખબર જ નહોતી હું શું કરું છું, મહારાજની મૂર્તિમાં રહ્યા થકા બધું કરતા હતા, પણ એને સમાજ ના સમજી શકે, દુનિયા ના સમજી શકે. એ જ પાછા જો કોઈ વાર એવી રીતનું ગ્રહણ કરે ને તો તમારી સાથે એકદમ આમ પર્સનલી તમને ઓળખે છે એવી રીતે વાતો કરવા લાગે, ને પાછા ઉપસમમાં જતા રહે જાણે ઓળખતા જ નથી તમને, તમે જાણે જોયા જ નથી, તમે કોઈ તમારી સાથે કોઈ સંબંધ જ નહોતો એવું થઈ જાય. પણ આ બધી જેને મોટાની સ્થિતિ જોઈ હોય, મોટાની પાસે રહ્યો હોય, એને અનુભવ્યા હોય, એને સેવ્યા હોય, એની સ્થિતિને જાણી હોય, એને ખબર પડે. પણ એની સ્થિતિ છે, પણ એનું જોઈ પછી હું એવું વિચારું, ઓહો સ્વામી આમ કર્યું જ તું નાલો, ના. એટલે કે છે કે બ્રહ્મરૂપ થાય એને બે પ્રોબ્લેમ થાય, ધર્મ છૂટી જાય, એટલે ધર્મ છૂટવો ના જોઈએ મહારાજ કે, અને બીજો પ્રોબ્લેમ એ થાય આત્મારૂપે વર્તવાવાળાને ભગવાનની ઉપાસના છૂટી જાય છે. લાગઠ દુનિયાની અંદર એક રોગ છે આવો મોટો, ધર્મ જગત છે એમાં મોટા મોટો રોગ છે કે હું જ પરબ્રહ્મ છું, સોહમ સોહમ સોહમ, જે એ છે એ જ હું છું. તમને ખબર પડી ગઈ કે તમે ભગવાનનો અંશ છો પછી તમારે કોઈ ધર્મ નિયમ પાડવાની જરૂર નહીં, કોઈ ભગવાનની ઉપાસ, તમે જ ભગવાન છો. આત્માવારી ભગવાનથી જુદો ક્યાં છે, એ પાછો ભગવાનમાં મળી જવાનો છે. જેમ પેલો દરિયો હોય એમાંથી એક બૂંદ છૂટું પડ્યું અને બૂંદ પાછું દરિયામાં મળી જાય, એમ તમે પરમાત્માનો અંશ છો. એટલે એની અંદર પ્રોબ્લેમ એવો થાય છે કે બધાય પરમાત્માના અંશ છે તો પછી સ્ત્રી પુરુષ એવા ભેદ ક્યાંથી, એટલે અધર્મ થાય છે અને એની અંદરથી ધર્મનું ખંડન થાય છે. બીજું કે હું ભગવાન પોતે જ છું એટલે મારે ઉપાસના કોની કરવાની. વર્ષો પહેલા, આજથી ઘણા વર્ષો થઈ ગયા, કંડારી ગુરુકુલમાં એક 60 વર્ષના એક સાધુ આવેલા, કયા સંપ્રદાયને એવું કાંઈ મન નથી કેવું, પણ એક બહુ સાધુ, એટલે એને ઉતારો હતો ભરૂચ, પણ ટ્રાફિક બહુ હતો ત્યારે, પેલા હાઈવે નાના ને તો ટ્રાફિક થઈ ગયેલો, ક્યાં એક્સિડન્ટ થયો હશે, તેના અનુયાયીઓ આવ્યા ગુરુકુલમાં. ત્યારે સંતો બધા 12 હતા, અમે 2 કે 3 સંતો હતા અને મારે થોડી સેવા ત્યારે આવેલી ત્યાં વ્યવહારની, તો
એ ભાઈ આવીને 10-12 જણાએ મને કીધું કે અમારા એક બહુ મોટા ગુરુ છે ને અહીંયા આવ્યા છે ને અમારે ભરૂચ ઉતારો હતો પણ હવે એમને જમવાની વ્યવસ્થા અહીં થઈ જાય તો રૂમોન બધું મળી જાય. મેં કહ્યું આ તો ધાર્મિક સંસ્થા છે, તમે ગમે ત્યારે લઈ આવો, વાંધો નથી. સવારે 9 વાગે એ લોકો આવ્યા કહેવા, 10 વાગે આપણે, 9 વાગે આવે એટલે આપણે હા પાડી, 10:30 એ લોકો આવવાના હતા, એના ગુરુ આવવાના હતા અને અમે સંતો 3 જ હતા એટલે અમે ઠાકોરજીનું રસોડું કરવા ગયા હતા 3 સંતો. પછી એ આવે, મેં પૂછ્યું કેટલા વાગે આવશે, 10:30. એક આપણો શ્રીજી મહારાજનો સિદ્ધાંત છે કોઈ અતિથિ આવે તો એનું સ્વાગત કરવું, એ પ્રમાણે ઠાકોરજીનો એક હાર લઈને મેં ઓફિસમાં મૂકી રાખેલો કે એ આવે તો આપણે પહેરાવી દેવો અને પછી એમની જમવાની વ્યવસ્થા એ લોકોને જોઈએ એવી જે કરેલી એ પ્રમાણે જમી લે. હવે એ 10:30ની જગ્યાએ આવી ગયા 10:15, એટલે અમારું સંતોના રસોડાથી ત્યાં પહોંચતા વાર તો લાગે ને, આપણે 10:30નો ટાઈમ એટલે 10:30 હું ગયો ત્યારે તો ઓલા ગુરુ આવીને ધુઆં પૂવા થયેલા, એટલા બધા ગુસ્સે, એટલા બધા ગુસ્સે હું પહોંચ્યો તો મને ગાળો દેવા લાગ્યા, 80 કી 80 હમ કિતને બડે હે, કુછ પતા નહીં હે તુમકો, એસા હોતા હે ધાર્મિક સંસ્થા લેકે બેઠે હો. અરે જાણે આપણે એનો ઉતારો આપ્યો તો આપણે ગુનેગાર. હારું મહારાજની રીત, આપણે તો એવી રીત નહીં કે સામે આપણે કશું કહી શકીએ. મેં કહ્યું સ્વામીજી માફ કરી દીજે, અમારા થોડા ભોજન પકાણ. અરે ભોજન પકાણે ચલે ગયે હમ ઇતને બડે આયે હે. અરે મેં કીધું ભાઈ નહોતી ખબર તમે આવડા મોટા છો એમ. પછી આર પહેરા એના ચેલાઓ કે ગુરુ મહારાજ ગુરુ મહારાજ, કારણ કે એને તો પાછું આને કીધું ને કે આ તો અચાનક અહીં આપણને સારું છે ઉતારો દીધો છે. એ લોકો તો ગુરુ મહારાજને એમ કંઈ ગોઠવેલું જ હતું, ગુરુ મહારાજને ખબર નહોતી કે મારું ક્યાંક બીજે હતું, નહીં તો અચાનક આ સંસ્થાએ મને આશરો આપ્યો છે. એમનું પોતાની માલિકી હોય ને એટલો રૂઆબ. પછી હાર પહેરાયો, પછી જમવાનું જે એને સ્પેશિયલ કીધું હતું એવું અપાવ્યું, એના શિષ્યો જમ્યા. પછી મેં એમના શિષ્યોને એટલું કીધું, મેં કીધું તમારા ગુરુ 60 વર્ષના છે, ત્યાગાશ્રમ છે, ત્યાગાશ્રમ છે અને આટલા જ્ઞાની છે, તો મેં કીધું તમારે એમને એટલું તો કહેવું તો પડે કે અજાની સંસ્થામાં જાય તો કેટલો વિવેક રાખવો પડે, કેટલી ધીરજ રાખવી પડે. આટલી 60 વર્ષની ઉંમરે જો આટલી ધીરજ ન હોય તો આ ગુરુ, આ તો ઠીક છે સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા છે, અમે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ છે, પણ કોઈક બીજા સંપ્રદાયના સાધુ જો હશે ને ચીપિયાવાળા તો હામાં હામી કુરુક્ષેત્ર થઈ જશે તમારે. અમારે તો મેં કીધું ભગવાનનું નિર્માની વર્તમાન જ છે કે અજ્ઞાની જીવ કોઈ, આ તો જ્ઞાની છે, અજ્ઞાની જીવ મારે ને ગાળ દે તોય આજ જોડવાના, તો આ તો જ્ઞાની પુરુષ છે એટલે વાંધો નથી. પણ તમે થોડું ધ્યાન રાખજો, અગાઉથી થોડું ગુરુ મહારાજને કાનમાં કહી દેવું કે આવું થયું છે ને આવું કર્યું છે. તો કે સારું. પછી કે છોકરા રમતા હતા ગુરુકુલમાં એટલે ગુરુ મહારાજને થયું કે મારે જ્ઞાન ઠાલવું છોકરાઓને, એ કે સભા કરો મુજે ઇન બચ્ચો કો કુછ કહેના હે. એટલે આપણો તો શ્રીજી મહારાજનો સિદ્ધાંત અતિથિ દેવો ભવ. મેં કીધું વાંધો નહીં હાલો. છોકરા ભેગા કરાયા, પછી ગુરુ મહારાજ બેઠા, એમને તો મારું આવું ભગવું કપડું જોવે છે, સાધુ તરીકે જોવે છે, પણ એમને એવું કે આ તો શિક્ષક છે, એમને એવું કે આ ગુરુકુલનો કોઈ શિક્ષક છે એવું હતું. આમ આપણી ઉંમરે નાની હોય, 60 વર્ષના આપણે 22 વર્ષના હોઈએ એને એમ કે આ શિક્ષક છે. એમની માટે ખુરશી નખાવી, હું તો ઊભો રહ્યો બાજુમાં. પછી વાત કરવા લાગ્યા એટલે પેલા છોકરાઓને પૂછ્યું કે તુમ સબ કોણ હો, એટલે છોકરાઓ કે હમ સબ સત્સંગી હે. આ પછી કે સત્સંગી નહીં તુમ સબ આત્મા હો. હવે છોકરાને કે આત્મા જ્ઞાન લાગે, કોણ હો તો કે આત્મા હે. હા તુમ કહાં જાઓગે, હા કે હમ અક્ષરધામ મેં જાયેંગે. અરે અક્ષરધામ મેં જાકે ક્યાં કરોગે, તો કે વહાં પે ભગવાન હે. કોણ ભગવાન? સ્વામિનારાયણ ભગવાન. અરે તુમ હી ભગવાન હો, કે એને તુમ હી ભગવાન હો કીધું ને, તો હું એ ગુરુ મહારાજની પાછળ જઈને મેં ખાલી આમ જ કર્યું, આમ જ આમ. એ ઘારે પેલા પંખી ઉડે ને એમ 300 છોકરા ઉડી ગયા. એને ખાલી એટલું જ કીધું કે તુમ હી ભગવાન હો, તુમ હી સ્વામિનારાયણ હો, આવું કીધું ને, મેં ખાલી આટલું જ કર્યું, 300 છોકરા ઉડી ગયા. અરે કહાં જાતે, મેં કીધું ગુરુ મહારાજ આ તમે જ્ઞાન ખોટું આપ્યું, સ્વામિનારાયણ તો એક હી હે, સ્વામિનારાયણ સબ નહીં હો સકતે. મેં કીધું જય સ્વામિનારાયણ એમ કહીને હું હાલતો થઈ ગયો. પછી એમના ચેલાઓને કીધું, મેં કીધું તમારું સ્વાગત પતી ગયું, હવે ગુરુને લઈને જતા રહો ગેટ બહાર. આવું થાય. ભગવાન શ્રીહરિનું ત્યાં સુધી સન્માન રાખ્યું મેં કે જ્યાં સુધી એને આપણા પ્રત્યે સંસ્થા પ્રત્યે ગમે તે થયું, પણ જ્યારે ભગવાન સ્વામિનારાયણ વિશે એક વાત આવે ત્યારે ગુરુજીનો સિદ્ધાંત છે બે હાથ જોડીને પણ ત્યાંથી નીકળી જવું,
સ્વામિનારાયણને ત્યાં આવીને સ્વામિનારાયણનું કેવી રીતે ખંડન થાય, એ તો ખંડન છે. પણ હું એટલું જ એમાં સમજાવવા માગુ છું કે જે બ્રહ્મ આત્મા આત્મા કરતા થાય ને એને આવો રોગ લાગુ પડી જાય. ભગવાન કોણ? હમ હે ભગવાન, તે મરે જ ને, બીજું થાય હું ભગવાન? એક જ ભગવાન છે, બીજો કોઈ થયો જ નથી, કોઈ થઈ શકે એમ છે જ નહીં. અને જે ભગવાન નથી ને, ભગવાન તરીકે જે પૃથ્વી પર પૂજાય છે ને, હરિચરિતનું સાગરમાં એમ કીધું છે, જે ભગવાન નથી ને ભગવાનની, ભગવાન તરીકે પૂજાય, હું ભગવાન છું આવી રીતે જે પૂજાય છે, ભગવાન છું એવી રીતે જીવોને ફસાવે છે, એને તો મળ દ્વારનો કીડો કરે છે, જન્મો જન્મ મળ દ્વારનો કીડો કરે છે, આવું કીધું છે. ખબર નહીં જગતમાં કેવી રીતે રંગ ચડતો હશે, જે લોકો ભગવાન હું છું એવું કહી શકે છે, હું ભગવાન છું અને ભગવાન તરીકે તમે મને માનો. અત્યારે તો લાઈવ રાધા કૃષ્ણ, લાઈવ નરનારાયણ, લાઈવ સહજાનંદી છે, બોલો. લાઈવ સહજાનંદ લુંગી પહેરીને હૂતા હોય, 15 દિવસે મુંગટ પહેરે. તમે આડે દિવસ ગયા હોય ને તો લુંગી પહેરીને ખાટલે હૂતા હોય, પણ પૂનમ આવે ને ત્યારે પેલા આદિવાસી લોકો ભેગા થાય ત્યારે મુંગટ બુગટ શણગાર કરીને આવા છે. આપણે તો એમાં ફસાયા નથી, એની બુક પણ છે, પરચાની બુક, બોલો, પ્રસંગોએ સહિત ફોન નંબર સાથે. પણ વાત એક નક્કી છે, શ્રીજી મહારાજ જેવો કોઈ થયો નથી ને કોઈ થશે નહીં, એક અને માત્ર એક જ છે સ્વામિનારાયણ, એક અને માત્ર એક છે. એના મોકલેલા હજારો પૃથ્વી પર આવશે, એના મોકલેલા હજારો આ પૃથ્વી પરથી સ્વામિનારાયણની ઉપાસના કરાવશે અને સ્વામિનારાયણમાં જોડશે, પણ સ્વામિનારાયણ તો એક જ છે, એવો કોઈ થયો નથી ને કોઈ દી થશે નહીં. એ આપણને શુદ્ધ જ્ઞાન આપણને મહારાજ અને આપણા ગુરુજી જેવા સદગુરુ થકી મળ્યું છે, જે કોઈ કાળે જાય એવું નથી. હા, ભગવાન જેમાં રહ્યા છે એવા સદગુરુની ભગવાનની જેમ પૂજા થાય છે, એવા સદગુરુ જે બોલે છે એ ભગવાન બોલે છે, એ સિદ્ધાંત છે શાસ્ત્રીય, એમાં રહીને ભગવાન બોલે છે, જેમ હીરો વડે હીરો વેંતીએ, એ એમાં ભગવાન છે, એ ભગવાન નથી, એમાં ભગવાન છે, એ ભગવાન પોતે નથી, ભગવાન તો એક જ છે. એ ઉપાસનાની જે શુદ્ધિ છે એ અખંડ જળવાયેલી રહે, એટલે શ્રીજી મહારાજ કહે છે કે બ્રહ્મ સ્વરૂપે વર્તે તો પણ પરબ્રહ્મનું દાસપણું ક્યારેય મૂકે. ગોપાળન સ્વામીએ ગ્રહણ રોક્યા, ગોપાળન સ્વામીએ મરેલાને જીવતા કર્યા, ગોપાળન સ્વામીએ વરસાદ પાડ્યો, પણ ગોપાળન સ્વામીને જ્યારે કહેવામાં આવ્યું કે સ્વામી આ બધું તમે કર્યું છે, ત્યારે ગોપાળન સ્વામી 142માં પ્રકરણમાં છેલ્લે એમ બોલ્યા, જે થયું તે શ્રીજીની સામર્થ્ય, બીજા થકી તે કાંઈ ન થાય, થાલ્યો ફૂલ્યો ફોગટ ફૂલાય. આ દાસપણું કેટલું સોલિડ હશે, ગોપાળન સ્વામીનું દાસપણું કેટલું સોલિડ હશે વિચારો તો ખરા, આટલું ઐશ્વર્ય, ભગવાન જેવું ઐશ્વર્ય. પૂર્વેના મોટા અવતારો કરતાં પણ ગોપાળન સ્વામીનું ઐશ્વર્ય વધારે છે, પૂર્વેના અવતારો કરતાં મોટા છે ગોપાળન સ્વામી, મુક્તાનંદ સ્વામી, આવા સદગુરુઓ, પણ એનું દાસપણું કેવું. શ્રીજી મહારાજ પાસે મુક્તાનંદ સ્વામી હોય તો એ શું ગાય, હું તો છું ગની ન ગુની નાર તોય તમારી રે, તમે ગુણસાગર ગોપાળ દેવ મોરારી રે. આ દાસપણું છે. 42 વર્ષ શ્રીજી મહારાજથી મોટા, શ્રીજી મહારાજ કરતાં આટલા મોટા શ્રીજી મહારાજના ગુરુ તરીકે રહેલા મુક્તાનંદ સ્વામી, અને તો પણ મુક્તાનંદ સ્વામી એમની કેવી સમજણ. એકવાર મહારાજ લોજમાં બિરાજમાન હતા અને મુક્તાનંદ સ્વામીને આજ્ઞા કરી કે તમે માંગરોળ જાઓ, તે મુક્તાનંદ સ્વામી તૈયાર થયા, આમ થોડાક આમ ઝાંપે પહોંચ્યા ને ત્યાં મહારાજ કે પાછા વળો સ્વામી, પાછા વળો, પાછા બોલાવે, મારા નખ લેતા જાઓ ને, કે નખ લેતા જાઓ, હજુ તો શ્રીજી મહારાજ નવા નવા ગાદ્ય બેઠા, મારા નખ લેતા જાઓ, આવું કીધું. મુક્તાનંદ સ્વામી તો ગુરુ તરીકે રહેલા છે, સરજુદાસ જાઓ છાણા વીની આવો તો એ લઈ આવે, સરજુદાસ લાકડા લઈ આવો, સરજુદાસ આ બધા યાત્રાથી આવે જેના માટે ખીચડી રાંધી દો, તો બધું આવી સેવા કરેલી જેની આજ્ઞામાં રહીને, જે જે કહેતા તે કામ જ કરતા, નટવર રહેતા નમતા રે, મોહન મુજને ગમતા, મોહન મને ગમતા, સ્વામીએ લખ્યું છે જે જે કહેતા એ બધું કામ કરતા. એ મુક્તાનંદ સ્વામીને મહારાજ કે નખ લેતા જાઓ સ્વામી, તે મુક્તાનંદ સ્વામી પહેલાં તો નખ લેવાની સિસ્ટમ ખબર ને, આ નેલ કટરો નહોતા ત્યારે, આમ છરીથી ઝાડવીને નખ લેતા આવડે તો નહીં તો આંગળું લઈ લે કોઈકનું. તે
તે સ્વામી બહુ પ્રેમથી મહારાજને જ્યારે નખ લેવાનું મહારાજે કહ્યું ને, ત્યારે સ્વામીએ પોતાની પૂજા કરવાની ધાબળી પર મહારાજને બેસાડ્યા. હવે આ છે ને આ નખ છે, વાળ છે, આ બધું કાપીને સ્નાન કરવું પડે. જ્યારે સ્નાન કરવા જાઓ ને ત્યારે જ નખ કપાય. સ્નાન કરવા જાઓ ને ત્યારે જ આ તમારું આ ફેરવાનું હોય ને દાઢી, એ ત્યારે જ ફેરવાનું રેઝર. જ્યારે તમારે સ્નાન કરવા, વાળ, દાઢી, નખ એને કાપ્યા પછી સ્નાન કરવું જ પડે. જે વસ્ત્ર પહેર્યા એ વસ્ત્ર સહિત, નહીં તો એ સુતકી ગણાય, અપવિત્ર ગણાય. હવે તો તમારે બપોર 12 વાગે આમ આમ ઘસીને સીધા કરી નાખો, ઈચ્છા થાય ત્યારે નેલ કટર લઈને નખ કાપી નાખો. પણ તમે ભગવાનના ભક્તો છો એટલે તમને ક્યારેક આવું પ્રસંગોપાત થોડું શીખવાડ્યું હોય તો આવડે. થોડીક કાળજી રાખો તો સ્નાન કરવા જાઓ ત્યારે નખ કાપી શકાય. થોડીક કાળજી રાખો તો સ્નાન કરતાં પહેલાં દાઢી થઈ શકે. થોડીક કાળજી રાખો તો, કારણ કે મહારાજને પવિત્રતા ગમે છે. અત્યાર તો પવિત્રતા નામની વસ્તુ તો વિદાય થઈ ગઈ છે. હજુ તો કળિયુગને 5000 વર્ષ જ થયા છે. 4,32,000 વર્ષ જ્યારે આના થશે ખરેખરો ફાલ્યો ફૂલ્યો, ત્યારે તો ખબર નહીં કઈ પવિત્રતા ને કેવો ધર્મ. આ 5000 વર્ષે ત્રાહીમામ થઈ ગયા છે. કેટલી પવિત્રતા સમાજમાં દેખાતી જ નથી આજે. કેટલી બધી અપવિત્રતા, ઢગલા બંધ અપવિત્રતા, ઢગલા બંધ. ઘણા તો નેલ કટર જાણે ભગવાને અહીં દાંતમાં આપ્યું હોય. હાચું મોટા મોટા ને, હા, બાળપણથી ટેવ પડી ગયો હોય ને, તે મોટા થાય ને તે અમારી જોડે બેઠા હોય ને તોય ચાલતું હોય. ત્યારે એમ વિચાર આવે કે હવે અમને કયો ઉપદેશ આપવો અત્યારે. પણ પછી કહેવાય તો નહીં, કારણ કે અમારી મર્યાદા હોય. સમજે, અમારી જીભ લાજે કે હારું આટલા મોટા ઉંમરના ને અમારે કેવું કે નેલ કટર રાખજો. ભગવાનના ભક્તોએ થોડો થોડો આવો બધો વિવેક શીખવો. તમે રોજ ઘડતરમાં છો, કથા વાર્તામાં છો, એટલે તમને નાની બાબતનું ઘડતર પણ હોવું જોઈએ કે તમે વાત વાતમાં તમારી આંગળી મોઢામાં જતી રહે એવું ના હોય. ઘણાને તો ટેવ જ હોય, મોઢામાં આંગળી નાખી દે. હવે મોઢામાં આંગળી નાખો, એ મોઢામાં આંગળી નાખો ને પછી એ આંગળી પાછી લૂછાઈ ક્યાં? અરે ભલા હોય તો અમારે ધોતીએ પગે લાગે, ધોતીએ લૂછતા જાય. શું કરો છો તમે વાત? એને કારણ કે એમને લૂછવું ના હોય, પણ એને ખબર જ ના હોય. અમારી નજરમાં હોય ખરેખરું, અમે નાવા પણ જતા રહેતા હોઈએ, કહીએ નહીં. કારણ કે અમારે આત્મનિષ્ઠા રાખવાની. શું રાખવાની? હું આત્મા છું. ભલે ભાઈ થોડું 20 ગેલન પાણી બગડતું, વાંધો નહીં. પણ આવી બધી કુટેવો ઘણી બધી અપવિત્રતા ઊભી કરતી હોય. ઘણી બધી કુટેવો, બહુ જ કુટેવો હોય છે. ગૃહસ્થ આશ્રમમાં તો લાગઠ એટલી બધી કુટેવો હોય કે ના પૂછો વાત. એ બધી કાઢવી પડે. મહારાજને રાજી કરવા હોય એને થોડુંક તો શીખવું પડે. હાવ બધું ભ્રમ નહીં કરી દેવાનું, બધું જ ભ્રમ, કશી જ ખબર ના હોય. અમારે એક ભગત છે, બહુ ડાયા ભગત છે. એક વખત એને આઈસ્ક્રીમ દીધો અમે, એના દીકરાને દીધો. એટલે એના દીકરાને દીધો, એને દીકરાને થોડો ખવડાયો, પછી થોડોક એને લીધો, પછી ક્યારે તાર મમ્મીને ખવડાય. મેં કીધું ઓહો, પણ આ ભ્રમ તો આ જોધો ખરા, એકત્વને પામેલા કહેવાય આ બધાય. મેં કીધું પણ ભગત તમે કેટલું અમારી ભેગા સત્સંગ કરો ને તમે. માન કે સ્વામી આવું જ હોય કે? વંદન તમને, ધન્યવાદ. આટલું જોવાથી જ અમારી તો આત્મનિષ્ઠા ફફડી જાય કે મરી ગયા, ભૂલથી પગ ના મુકાય. વાંધો નહીં. નખ છે ને, સ્વામીએ બહુ પ્રેમથી મહારાજ માટે પૂજા કરવાની ધાબળી પાથરી. હવે તમે જેની ઉપર બેસીને નખ કાપ્યો ને એ કપડું ધોવું પડે. જે કપડું પહેરીને તમે નખ કાપ્યા ને એ કપડું પલાળવું પડે. તો સ્વામીએ તો પૂજા કરવાની ધાબળી પાથરી, તો ધાબળી આવે ધોવી પડે. તો ધાબળી સ્વામીએ પાથરી, એની ઉપર નખ લીધા, પોતાનું ઓઢવાનું વસ્ત્ર હતું એમાં શ્રીજી મહારાજના ચરણારવિંદ રાખ્યા, નખ ઉતાર્યા અને લુગડે બાંધી લીધા, અને પછી દંડવટ કરીને પાછા જવા તૈયાર થયા. પાછા પગલે આમ દર્શન કરતા કરતા હાલ્યા, આમ વાહો દઈને ના હાલ્યા, પાછા પગલે. હજુ તમે આપણે દક્ષિણ અમેરિકા છે ને ત્યાં આગળ અમુક ટાપુઓ છે, ત્યાં રામની ઉપાસના છે. ત્યાંના જે ત્યાં આગળ મંદિરની અંદર પગે લાગવાની સિસ્ટમ એવી કે ભગવાનના દર્શન કરે ને તો પાછા પગલા સુધી દરવાજે જાય, અને દરવા મહારાજને ભગવાનને વાહો દઈને ના જાય. ત્યાંના એક એવા ત્યાં રામના ઉપાસક, બહુ વર્ષો પહેલાં આપણે ત્યાં આવેલા સંસ્થામાં, તે 8 દિવસ 10 દિવસ સ્વામિનારાયણ સંપ્રદાયનો અભ્યાસ કરવા આવ્યા. એટલે રામકૃષ્ણ ગોવિંદ બોલાય, એ બધું એને ગમે. પછી સ્તુતિ થાય, પછી આપણે બધા તો આપણી સિસ્ટમથી ટેવાયેલા ને એટલે આમ આમ. પણ એ પોતે પછી એને 2 દિવસે પ્રશ્ન કર્યો કે તમારા બધા આમ કેમ કરે છે, વાહો કેમ ભગવાનને દે છે? એ આમ આમ જ નીકળે.
ઠેક દરવાજા સુધી આમ પાછા પગલે પગલે હાલતા હાલતા જાય, એવી સિસ્ટમ આપણને મહારાજને મોટા સાધુએ જે બતાવ્યું છે બરાબર છે, આવું કરતા નહીં તો ભટકાશો કોકને. પણ કહેવાનો અર્થ એટલી બધી મર્યાદા, અને ભગવાનના દર્શન કરવા છે એટલે આમ ભગવાનના દર્શનને જ્યાં સુધી દરવાજો ના છોડું ત્યાં સુધી મહારાજની સાથે મારી દ્રષ્ટિ પરોવેલી રહે, એટલે પાછા પગલે સ્વામી હાલ્યા જતા હતા. મંદિર ખડકીની બહાર સ્વામી નીકળ્યા તે રામાનંદ સ્વામીના કેટલાક સેવક સત્સંગીઓ હતા ને એ બધાને થયું કે મુક્તાનંદ સ્વામી ડગી ગયા. કોણામાંથી ડગી ગયા? રામાનંદ સ્વામીમાંથી ડગી ગયા. કારણ કે રામાનંદ સ્વામી કરતા મહારાજમાં વધુ એજ થઈ ગયું. આટલા પ્રેમથી નખ લીધા, પૂજા પાથરવાની ધાબળી પાથરી પાછા નખ બાંધી લીધા, બહુ વધારે પડતું હેત થઈ ગયું છે. તો મુક્તાનંદ સ્વામીને મળવા હરિભક્તો લોદના સીમાડે ગયા અને કે મુક્તાનંદ સ્વામી છેલ્લા રામ રામ. રામાનંદ સેના શિષ્યએ શું કીધું? નથી ભાઈ, ભગવાન આ પૃથ્વી પર આવે ને તોય નથી મનાતું, ભગવાન આ પૃથ્વી પર આવે તોય નથી ઓળખાણ થતી, છેલ્લા રામ રામ. આવું કહી દીધું. આ લોકોએ બધું જોયેલું, સમાધિ પ્રકરણ જોયેલું, માંગરોળનું શ્રીજી મહારાજે જે ઐશ્વર્ય વાપર્યું એ જોયેલું, રામાનંદ સ્વામી કીધું હું ડુગડુગીનો વગાડનારો છું, ખેલનો ભજવનારો આવે છે, આ બધાય શબ્દોની હારમાળાઓ હોવા છતાં પણ સહજાનંદ સ્વામી પરબ્રહ્મ છે, રામાનંદ સ્વામી કરતા અનંત ગણા મોટા છે, આ હા નહોતી પડતી. છેલ્લા રામ રામ કે મુક્તાનંદ સ્વામી કે કેમ છેલ્લા કહો છો? ત્યારે પેલા બધાએ કે તમે મેરુ પર્વત જેવા ડગી ગયા, હવે બીજાનો હું ભાર, તમે જ ડગી ગયા. આપણે તો વાત થયેલી છે કે રામાનંદ સ્વામીની ગાદી જુદી, રામાનંદ સ્વામીનો ઢોલિયો જુદો રાખવાનો, રામાનંદ સ્વામીની ચાખડીઓ પધરાવવાની, આપણે તો અળગ નિશ્ચયવાળા, તમે ડગી ગયા. ત્યારે તમે રામાનંદ સ્વામી કરતાં નીલકંઠમાં વધારે હેત જણાવ્યું. મુક્તાનંદ સ્વામીએ મોટી ધાબળી પાથરી છાંયે બેસાડીને ભક્તોને મહારાજના મહિમાની વાતો કરી, સમાધિ પ્રકરણ પછી રામાનંદ સ્વામીના વચનો બધું કીધું. સત્સંગી ભક્તો કે સ્વામી ભગવાન ન હોય તો તમારે માથે બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ. ત્યારે મુક્તાનંદ સ્વામી કે હા, મુક્તાનંદ સ્વામીએ કીધું કે જો સ્વામિનારાયણ ભગવાન ના હોય તો મારા માટે બ્રહ્માંડ ભાંગ્યાનું પાપ. ત્યારે રામાનંદ સ્વામીના આશ્રિતોને શ્રીજી મહારાજની નિષ્ઠા સ્વામીના વચને થઈ, આ સ્વામીનું દાસપણું હતું. આ ભગવાનના આવડા મોટા સાધુ એને બધા ભગવાન જેવા માને પણ એને પોતામાં ના જોડ્યા. જોડ્યા કોની અંદર? મહારાજમાં. આજે ગુરુજી જેવા સદગુરુ મોટા સાધુને ભગવાન જેવા માનવાવાળા સંતો ભક્તો છે પણ એ રાત ને દિવસ જોડે છે કોની અંદર? મહારાજમાં. ભગવાનના મોટા સાધુ હંમેશા ભગવાનમાં જ જોડે, ભગવાનમાં જોડે સાધુ છે, પોતામાં જોડે સાધુ નથી. હા, જીવને પહેલાં હેત કરાવવા માટે સાધુ પ્રાથમિક અવસ્થામાં પોતા સાથે હેત કરાવે, એને ભગવાન સાથે હેત ના થાય. આજે તમારા નાના દીકરા હોય તો એને તમે એમ કહો મારા જ્યારે હેત કર, ના થાય. પણ એને શું કરશે મોટા પુરુષો કે સંતો? એને કંઈ કેન્ડી આપશે, ગમે તે રીતે પોતા સાથે હેત કરાવે, પછી એને એમ કે તું હવે ભગવાનની માળા કરજે, તરત મનાશે. નવો હરિભગત છે તો એ બાળક જેવો છે, એને કોઈ દિવસ ભગવાનમાં ડાયરેક્ટ હેત નથી થવાનું. પહેલાં સંતો શું કરશે? એને પ્રસાદી દેશે, ક્યારેક સેવામાં બોલાવશે, ક્યારેક એની સાથે જશે, ક્યારેક એની એના સુખ દુઃખમાં ભેગા થશે. એને પોતા સાથે એટલું બધું હેત કરાવે એને ભગવાનની તો ખબર જ ના હોય, પણ એવું કહેશે મારે આ સ્વામી એટલે એ સ્વામી, મને એમની જોડે બહુ હેત, આવું બોલતો થઈ જશે. એ બોલતો થશે પછી સાધુનું લક્ષ શું છે? ભગત પૂજા કરશો, ભગત વચનાવત વાંચશો, ભગત સભામાં આવશો, તિલક ચાંદલો કરશો, પાંચ માનસી કરશો, ડુંગળી લસણ નહીં ખાવ, વર્તમાન પાડશો, મહારાજનું થોડું ધ્યાન કરશો. એમ કરતાં કરતાં એને એક આદર્શ ભગત બનાવી દે અને મહારાજમાં જોડી દે. આ ભગવાન ને ભગવાનના સાધુનું કામ છે. પણ એ ક્યારેય પણ ભગવાનનું દાસપણું મૂકતા નથી. ભગવાન જેટલું ઐશ્વર્ય પામવા છતાં પણ સ્વામી સેવક ભાવ ક્યારેય ન જાય, એને સંપૂર્ણ સત્સંગ કહીએ, એવું સ્વામીનો કહેવાનો અર્થ છે. પછી ચોથું, પ્રત્યક્ષ મૂર્તિ જે ભગવાન તેને આકાશની પેઠે અતિશય અસંગી સમજે, એટલે કે ભગવાનને આકાશ છે એ આકાશ બધી જગ્યાએ છે, પણ આકાશને ક્યારેય પૃથ્વીનો પાસ લાગતો નથી, જળનો પાસ લાગતો નથી, વાયુનો પાસ લાગતો નથી, અને આકાશને ક્યારેય તેજનો પાસ લાગતો નથી. આકાશ તો નિર્લેપ છે, આકાશ બધી જગ્યાએ છે. તમે અહીંથી જુઓ છો ને આકાશ, આકાશમાં જુઓ છો ને કે આકાશ છે, પણ ત્યાંથી જુઓ ને તો આ એવું જ દેખાય, આકાશ બધી જગ્યાએ છે. વચનામૃત પ્રથમનું 47મું બહુ તત્વજ્ઞાનનું છે પણ એ તમારા કામનું નથી. પણ આકાશ બધી જગ્યાએ છે, આકાશ એટલે સ્પેસ બધી જ જગ્યાએ છે, પણ આકાશ કોઈ દિવસ ગંદો થતો નથી. જમીન ધોવી પડે, આકાશ ધોવો પડે?
આકાશ તો સદાય પવિત્ર રહે, બધે જ હોવા છતાં બહાર છે, શરીરની અંદર પણ આકાશ છે, પણ આકાશ હંમેશા અસંગી છે, એને કોઈનો સંગ લાગતો નથી, એમ ભગવાન ગમે એવા ચરિત્ર કરે તો એ નિર્લેપ છે. આવી સમજણ ક્યારેય પણ જાય નહીં. આ તો ભગવાન મનુષ્ય આકારે હોય ને ત્યારે આ બધા પ્રોબ્લેમ થાય, બાકી અત્યારે પ્રોબ્લેમ થવાના ચાન્સીસ છે નહીં. ખાલી આપણે એટલું જ આમાંથી ગ્રહણ કરવાનું કે ભગવાને ભગવાન ને ભગવાન જે કરે મને મંજૂર, ભગવાનને કરતા હરતા માની લેવા, એટલું જ એમાંથી ગ્રહણ કરવાનું. ભગવાન નિર્લેપ છે, પણ મનુષ્ય આકાર હોય ત્યારે પ્રોબ્લેમ થાય. સારંગપુરમાં મહારાજ જીવા ખાચરના દીકરી સોમદેબા હતા, જેને દેવકુબા કહેતા, એની સાથે નેત્રા તાનતા હતા. પેલા વલોનું કરે ને તો નેત્રા તાને, તે મહારાજને એ ઉના ઉના રોટલા માખણ ને ઘી જમાડે, તે એનો પતિ માત્રો ધાદલ, જે 18 પરમહંસો મહારાજે કાગળ લખ્યા ત્યારે જે સાધુ થવા તૈયાર થયેલા હતા એ માત્રા ધાદલ એના પતિ થતા, એને આ ગમે નહીં. એને મહારાજ અને પોતાની પત્ની હામાહામી નેત્રા તાને, એટલે એને શંકાની નજરથી જોવે ને એને એમ થાય સ્વામી એનું કાસળ કાઢી નાખવું છે, આવું નક્કી કરેલું એને. તે એક દિવસ સોમદેબા એના પતિને કે હું તો રોજ ભગવાનને ગરમ ગરમ રોટલા જમાડું, તમે તમારા હાથે સ્નાન કરાવો કે તમારા મોટા ભાગ ભગવાનને સ્નાન કરાવવા મળે. આવું જ્યારે કીધું અને માત્રા ધાદલે વિચાર્યું આજે તો સ્વામિનારાયણને મારે ખરેખરો લાગતો જોતો જ તો, સાધુ થવા નીકળેલો વ્યક્તિ, એક વચને સાધુ થવા નીકળેલો માત્રો ધાદલ, તમે બધી લીલા ચરિત્રોમાં માત્રો સુરો સોમૈયો આ નામ સાંભળો છો, એ માત્રો ધાદલ તે દિવસે ગરમ ગરમ ઉકળતું પાણી મહારાજના માથે નાખ્યું, ખરેખરો લાગ છે કે આજે પતાવી જ દઉં સ્વામિનારાયણને, અને મહારાજ ઉપર નાખ્યું ને. નિર્લેપ ભગવાન જ્યારે મનુષ્ય ચરિત્ર કરે છે ત્યારે આ ભગવાન છે એવું માનવું બહુ કઠણ પડે. આ હેલા છે અત્યારે પીવડામાં હેત કરવું, પણ જો હમણાં અહીંયા આગળ બેઠા હોય ને મનુષ્ય આકારે અને તમે બધાએ સભામાં આવો અને અમે અહીંથી વાતો કરતા હોય ને ભગવાનને એ બેહાડ્યા હોય મનુષ્ય આકારે, માનો કે મહારાજ છે ને મહારાજ હમણાં અચાનક માગે લાવો દહીન રોટલો, દહીં રોટલો ઉપરથી મગાવીને મહારાજ જમે ને આમ બધે આમ શેડા ઉતરતા હોય ને ઘડીકમાં બીજી લીલા કરે ને ત્રીજી કરે ને બધું કરવા માંડે ને, તો આપણે છે ને અઠવાડિયાની અંદર તો ખાલી થઈ જાય મંદિર. વ્યાસપીઠ ના રહે ને વ્યાસપીઠ વાળો ના રહે ને સાંભળવા વાળો ના રહે, આપણને થાય આ ભગવાન છે. કારણ કે આપણે બધાય છે ને બુદ્ધિ થોડી એ ઊંધી ને ચલાવીએ જાજી, બુદ્ધિ કેટલી થોડી પાછી કેવી અને ચલાવીએ કેટલી ઓછી હોય ઊંધી હોય ને ચલાવીએ વધારે, તો પ્રોબ્લેમ થયા વિના રહે ખરો. એટલે આપણને ભગવાને બહુ સમયસર મોકલ્યા છે, ટાઈમે મોકલ્યા છે કે મારા ભક્તો આ બધા આત્માઓને મારે ત્યારે મોકલવા છે કે બધા મેવા મીઠાઈ મળતા હોય, સુખ સુવિધાઓ હોય, શાંતિથી વાતો પ્રેમથી કરી શકે, પ્રેમથી સાંભળી શકે, અને શેરડીનો વચલો ભાગ નહીં પણ શેરડીનો રસ નીકળેલો હોય અને શાંતિથી પીવે બેઠા બેઠા, ત્યારે મારે આ બધાને રચના કરવી. એટલે આપણને બહુ ટાઈમે મોકલ્યા છે. કોઈ પસ્તાવો ના કરતા કે મહારાજ તમારા આરે રાખ્યા હોત તો ભાઈ હોત જ નહીં, ઘર ભેગો થાત, એના કરતાં બરાબર છે. મનુષ્ય આકારે ભગવાન હોય ત્યારે બહુ કઠણ છે. માત્રા ધાદલે પાણી નાખ્યું ને, મહારાજ કહેલા માત્ર આટલું ટાઢું પાણી નાખવાનું, બહુ ટાઢું હતો. બોલો કે હારું ઉકાળ્યું તું, મારે તો કપડાંથી પકડવો પડ્યો દેગડો, તો આ ખરેખર ટાઢું છે આમ, એને વાંહે હાથ ફેર્યો તો ટાઢું હિમ જેવું. મહારાજ કે માત્ર ટાઢું આટલું થોડું ગરમ કર્યું હોત તો, આને તો ખરેખરું ગરમ કરેલું. પણ ત્યારે મહારાજને પગમાં પડ્યો, મહારાજ ભૂલ્યો ભૂલ્યો, મહારાજ કે માત્ર આ તારી પત્ની છે ને એ તું જોવે છે કે આ મારી પત્ની છે, દેવકીજીનો અવતાર છે. ગયા જન્મની અંદર એ જ્યારે એનો ગયો અવતાર હતો દેવકીનો, ત્યારે શ્રીકૃષ્ણ અવતાર રૂપે એને અમે માનું સુખ નહોતા આપી શક્યા ને નહોતા સુખ લઈ શક્યા, એટલા માટે એને જે એ વખતનું રહી ગયેલું હતું એ સુખ આપવા માટે અત્યારે મેં એને એના હાથે હું રોટલા જમું છું અને એને નેત્રા તાનું છું, એનું કારણ એ છે. ત્યારે એને સુખ નહોતું મળ્યું, એ અવતાર સ્વરૂપનું સુખ. હું તો પૂર્ણ પુરુષોત્તમ છું પણ અવતાર સ્વરૂપનું સુખ પણ કોઈને ઈચ્છા હોય તે પૂરી કરવી, એની ઈચ્છાના કારણે મેં એને સુખ આપ્યું છે, તું ભૂલો પડ્યો. ત્યારે માત્ર પગમાં પડ્યો, મહારાજ ના ભૂલાય એવું કરો. મહારાજ કે આનું એક જ કારણ છે, રોજ કથા સાંભળ, રોજ સાધુનો સમાગમ કર, નહીં તો આ બુદ્ધિ ઊંધી ટૂંકી અને સ્પીડ ઝાઝી, એટલે એક્સિડન્ટ થયા વિના રહે જ નહીં. એટલે હવાર હાંચ કથા સાંભળી લેવી, સેટરડે કથા થાય એ બરાબર સાંભળી લેવી, સાંભળીને પછી એને રાખવી, પાછી નાખી ના દેવી, અને પછી એનો વિચાર કરવો તો વાંધો ના આવે. આપણે પણ મહારાજે માત્ર દાદલ વતી આપણને પણ એવું કીધું છે. પાંચમું, ભગવાનના જે અસંખ્યાત ઐશ્વર્ય તેને સમજે કે આ ભગવાન જીવોના કલ્યાણ અર્થે મનુષ્ય જેવા થાય છે. બહુ સરસ એક
કીડીના પગમાં કાંટો એ પ્રેઝન્ટેશન આપણા પૂજ્ય ભજન સ્વામીએ લોયામાં કરેલું છે, ઓનલાઈન પણ છે, તમે એકવાર જોજો. બહુ સરસ એને વાતો એમાં કરી છે. શ્રીજી મહારાજે વચનામૃતમાં એક દ્રષ્ટાંત આપ્યું, ભગવાન પૃથ્વી પર પધારે ત્યારે કેટલું ઐશ્વર્ય લઈને આવે છે. તો તમે મહારાજે ત્યાં દ્રષ્ટાંત દીધું, કીડી કીડી જોઈ છે, ધ્યાન થાય છે, ખુલ્લી આંખો એ કીડીનું બોલો દેખાવા માંડીને તમને, બસ એમ મૂર્તિ દેખાતી થઈ જાય એટલે કામ પૂરું. આ કીડી જેમ દેખાઈ ગઈ ને એમ મૂર્તિ દેખાઈ જાય. ઘણાને તો કીડીને ઉપર ધામમાં મોકલીએ છીએ એ યાદ આવી ગયું હશે. હા, બધું યાદ આવે ને, કીડી તો ક્યારે યાદ આવે? કીડી તો કેમ યાદ આવે? કાં કીડી જોઈ હોય તો યાદ આવે, ને કાં કીડીને ધામમાં મોકલી હોય તો યાદ આવે. મોકલી હોય તો કંઈ વાંધો નહીં, પ્રાયશ્ચિત કરી લેજો એક એક માળા કરીને. તો કીડી છે, કીડીના પગમાં કાંટો, કીડીનો પગ કેટલો ને પગમાં વાગેલો કાંટો કેટલો. કદાચ કીડી તમે જોઈ હશે પણ પગ બહુ ધારીને નહીં જોયો હોય, અને જોવા પ્રયત્ન ના કરતા, જોવા જશો તે ધામમાં જતી રહેશે. અમારા ભગત એકવાર અહીં કાર્પેટ પર કીડી હતી, મેં ભગતને કીધું કે આરતી સ્તુતિ ચાલુ હતી, મેં જોઈ એટલે આ ભગત અમારા છે, મેં કીધું તમે બહાર મૂકી આવો, અહીં કોઈનો પગ પડશે ને તો ધામમાં જતી, એના કરતાં એ થોડી લેર કરે બહાર, જેટલું આયુષ્ય થોડું વધારે મળે લઈ જાઓ, નહીં તો અહીં તો ભગવાનના ભક્તો કાળને ભેટાડ દેશે. તો બહાર મૂકવા દે. ભગત આમ પકડવા જાય ને તો ભગતને આવડે નહીં, કારણ કે કોઈથી કીડી એને જોઈ જ નથી, કીડી કોઈથી લીધી લઈને મૂકી ના હોય. હવે મને ખબર નહીં કે આ 21મી સદીનું પાર્સલ છે. મેં કીધું બહાર મૂકી દો, તો એને ફરી લેતા 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 આમ 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 કરતા કરતા આમ, મેં કીધું આવે ના અડતા તમે, એને રહેવા દો, નહીં તો આ જશે. પછી મેં છોડી દીધી ભગતના હાથે. કીડી છે એના પગનો પગ કેટલો, શ્રીજી મહારાજે દ્રષ્ટાંતો જે દીધા છે ને એટલા ગજબના દીધા છે વચનામૃતમાં. આપણું ભેજું કામ ના કરે કે શ્રીજી મહારાજ જેવો સમજાવવાવાળો આ પૃથ્વી પર કોઈ આવ્યો નહીં હોય. આટલો મોટો સિદ્ધાંત, કેટલો મોટો સિદ્ધાંત સમજાવો છે, અક્ષરધામનું સામર્થ્ય લઈને ભગવાન આ પૃથ્વી પર પધારે તો શું થાય. કીડી કીડીના પગમાં કાંટો, દેખાયો તમને પગને કાંટો? હા કે ના તો કહો, કલ્પના કરીને જુઓ. હવે અત્યારે કોઈને પકડતા નહીં ભલા થઈને, હવે એ પગમાં કાંટો વાગ્યો હોય અને કાંટાને કાઢવો હોય તો સોય કેટલી જોવે? કોઈ કંપની બનાવતી હોય તો પૂછજો. અને એ સોયનો અણીનો અગ્ર ભાગ કેવો હોય, એટલું જ ઐશ્વર્ય ભગવાન પોતાના ધામમાંથી, પોતાનું જેટલું ઐશ્વર્ય છે એમાંથી એ સોયના અગ્ર ભાગ જેટલું ઐશ્વર્ય લઈને આ પૃથ્વી પર પધારે છે. એમાં તો નિષ્કુળાનંદ સ્વામી લખે છે, આ સમાની વાત અચરજકારી છે, તે દીઠી મેં સાક્ષાત. જે આ અચરજકારી વાતો આપણે સાંભળીએ છીએ ને, એ તો ફક્ત સોયનો અગ્ર ભાગ છે. તો એ મહારાજની સમૃદ્ધિ કેવી હશે, એ મહારાજનું ઐશ્વર્ય કેટલું હશે, એ મહારાજનો મહિમા કેવો હશે. આ પૃથ્વી પર આવીને જેટલા ચરિત્રો આપણે સાંભળ્યા છે ને મહારાજના, અને હજુ આપણે જે કહીએ છીએ ને, ઓહ મહારાજે આવું કર્યું, મહારાજે આવું કર્યું, એ તો ખાલી સોયનો અગ્ર ભાગ. આખું અક્ષરધામનું ઐશ્વર્ય નથી મૂક્યું. જો આખા અક્ષરધામનું ઐશ્વર્ય મૂકે ને તો આપણે ગાંડા થઈ જઈએ, ગાંડા થઈ જઈએ. આમાં જ હજુ અચરજકારી પાર નથી પામતા, ખાલી સોયનો અગ્ર ભાગ. તો આખું અક્ષરધામનું ઐશ્વર્ય અને મહારાજનો મહિમા કેવો હશે, એવો મહિમાનો વિચાર કરે કે ભગવાન તો મનુષ્ય જેવા થયા છે, એ મારા કલ્યાણને અર્થે થયા છે, કલ્યાણને અર્થે. હાથી ને કીડી સાથે કોઈ દી મિત્રતા થાય નહીં. કિયા મે કિયા આપ જીવન જાનો છો, કીડી કુંજરનો મેળા આપ જીવન જાનો છો, ક્યાં અમે ને ક્યાં તમે જીવન જાનો છો, તે તો કૃપા કરી છે તમે જીવન જાનો છો, તે તો કૃપા કરી છે તમે જીવન જાનો છો, મૂર્તિ તમારી સુખકારી જીવન જાણો છો, છો અવતાર ના અવતારી જીવન જાણો છો, એવા મોટા છો મહારાજ જીવન જાણો છો, એવા મોટા છો મહારાજ જીવન જાણો છો, તે મળ્યા છો મને આજ જીવન જાણો છો, તે મળ્યા છો મને આજ જીવન જાણો છો. બસ મારા તો આવા છે, આપણે કીડી જેવા ને કુંજર જેવા કૃપા કરીને મળ્યા છે, એવા મોટા છે પણ આપણને મળ્યા છે, એ આપણા બહુ મોટા ભાગ્ય છે. મહારાજને કરોડો વખત થેન્ક યુ કહો કે મહારાજ તમે અમને મળ્યા.
તમે અમારી ઉપર કૃપા કરી, તમે અમારી પર દયા કરી, અને વધુમાં વધુ દયા તો તમે એ કરી છે, ગુરુજી જેવા સદગુરુ આપ્યા કે જેને તમારી અંદર તમે જેવા છો એવા અમને ઓળખાય, આ તમારી બહુ મોટી દયા છે. ભગવાન બહુ મોટા છે. આપણે જે આ વાતો કરીએ છીએ ને એને અક્ષરધામના મુખ તો સાંભળે ને, કે મહારાજ પોતે સાંભળે છે ને તો મહારાજ રાજી ચોક્કસ થાય. પણ મહારાજને શું થાય ખબર, મહારાજ જો બીજી દ્રષ્ટિથી જોવે ને તો મહારાજ કે આ મારા નાના નાના ગલુડિયા છોકરાઓ હાવ વાતો કરે છે, હાવ કાલી ગેલી ભાષામાં વાતો સાંભળે છે, હું જેવો છું એ તો તમને જે દિવસે અનુભૂતિમાં મૂકીશ તે દિવસે મહારાજ કે તમારી આંખો ફાટી જશે. હું જેવો છું એવી તમને અનુભૂતિ થશે શ્રીજી મહારાજ, કે તે દિવસે તમને આ જગતની અંદરથી બધેથી વૈરાગ્ય થઈ જશે. મહારાજ એવા છે. બસ એને આવું કહેતા રહીએ ને કે અમે કીડી જેવા ને તમે કુંજર જેવા, એટલે એની અનુભૂતિ એ પોતે જ કરાવે. હીરો હીરા વતે જ વિંધાય, ભગવાનનો નિશ્ચય ભગવાન વતે જ થાય. એને મળવું, એને માનવું, એને અનુભવવું, એને જોવા, એને સાંભળવા, એ ઈચ્છે તો થાય છે. બસ આપણે તો ખાલી એટલું જ કહેવું, હું કીડી અને તમે કુંજર, મારો મેળાપ થઈ ગયો છે, આટલી વાત નક્કી છે. ફેરા ફરી ગયા છે, હવે જ્યારે રાજમહેલમાં બોલાવે ત્યારે સમજા, કૃષ્ણ હોળ હજાર રાખે તો હોળ હજાર હારે એક હારે તો ના હોય ને, એક પછી એક રાણી મહેલમાં જાય, એમ આપણા મહેલમાં એક દિવસ મહારાજ આવે આપણી ખરી જો ખેવ ના હોય તો. પણ મહારાજ એનો મહિમા સમજો, અને મહારાજ પ્રત્યેની ભક્તિ દ્રઢ કરીને રાખે, મહારાજની ભક્તિ દ્રઢ કરીને રાખે. આજે અમારે યુવા સભા નથી એટલે યુવા સભા સંબંધી પણ વાત અત્યારે આની અંદર લઈ લઉં છું. સમય ગઢડામાં કેવી ભક્તિ, ગોપાળન સ્વામી આટલા સમર્થ અને જ્ઞાની હતા પણ કેવી ભક્તિ મહારાજ પ્રત્યે હતી. અક્ષરોડીમાં ગોપાળન સ્વામીએ શરીરની પૂજા કરી, મહારાજે એક ખેસ પહેર્યો હતો, શરીર બધું ઉઘાડું હતું. ધ્યાન કરજો, ગોપાળન સ્વામીએ લલાટમાં ચંદન ચર્ચ્યું, એમાં ભાત પાડીને જીનાજીના કંકુના ચાંદલા કર્યા, પછી છાતીમાં ચંદન ચર્ચ્યું, માથે જીનાજીના ચાંદલા કર્યા, અને ભુજાને વિશે ચંદન ચર્ચ્યું, તેમાં પણ ચાંદલા કર્યા. મહારાજે ખેસ લગારેક ઊંચો કર્યો, સ્વામીએ સાથળને વિશે અને ઢીંચણને હેઠે ઘૂંટી સુધી ચંદન ચર્ચીને કુમકુમના જીનાજીના બિંદુ મેલ્યા, પછી મોગરાના હારથી છાતી ભરાઈ જાય એટલા હાર પહેરાવ્યા, બે બાજુબંધ બે હાથે પહોંચી પહેરાવી, પછી આરતી ઉતારી બીજા સાધુએ હાર પહેરાવ્યા, અને મૂર્તિની શોભામાં બધાના નાડી પ્રાણ તણાઈ ગયા. ગોપાળન સ્વામી એટલા જ્ઞાની, પણ સ્વામીએ પૂજન કેટલું સરસ કર્યું, ચંદન ચર્ચ્યું અંદર કુમકુમના ટપકા કરીને. અહીં આપણા સંતો મહારાજને ઘણી વખત નેન ઉપર અહીંયા આગળ નાની નાની ટીબકડી ચાંદલાની ચોંટાડે છે, તમે દર્શન કર્યા હશે એવા, ક્યારેક ગાલ ઉપર ચોંટાડે છે. સ્વામીએ શું કર્યું, આખું ચંદન ચર્ચીને ઉપર કુમકુમના ચાંદલા, સાથળ વચ્ચે હાથ ઉપર બધે ચંદન ચર્ચીને અંદર કુમકુમની આખી ડિઝાઇન કરી, ઉપર મોગરાના હાર પહેરાવ્યા, અને આખી શોભા એવી બની કે બધાય મૂર્તિમાં ગુલતાન થઈ ગયા. અહીં કહે છે, ભગવાનનો મહિમા જાણીને ભગવાનને વિશે શ્રવણાદિક ભક્તિ છે એને દ્રઢ કરીને રાખે, પાકી કરીને રાખવી, અને ભગવાનના ભક્તની સેવા ચાકરી કરે. આટલો મોટો થયો હોય, બ્રહ્મરૂપ થયો હોય, વર્તમાન પાડતો હોય, દાસભાવે સેવક ભાવે ભગવાનના વર્તતો હોય, ભગવાનની નવદા ભક્તિ કરતો હોય, છતાં પણ ભગવાનના ભક્તની સેવા ચાકરી કરવામાં પણ ક્યારેય પાછો પડે નહીં. સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી 1919 સંતો જ્યારે મહારાજ વર્તાલ ગયા છે, બીમાર પડ્યા ત્યારે સ્વામી એમની સેવા જાતે કરી છે. આટલા સમર્થ હતા, આટલી સ્થિતિવાળા હતા, પણ ભગવાનના ભક્તની ટેલ ચાકરી કરવામાં સ્થિતિવાળા પુરુષો ક્યારેય પાછા નથી પડ્યા. પર્વતભાઈ અખંડ મૂર્તિમાં રહેતા, દાદા ખાચરના ગોલાની સેવા કરવાની થઈ, પર્વતભાઈ કે હું કરીશ, એમ ભક્તની સેવા કરે. આવી રીતના સાત ઉપાયો અને સાત, જેને આ સાત સાધન સિદ્ધ થાય એને સંપૂર્ણ સત્સંગ કહેવાય. ફરીથી એક વખત રિપીટ કરી પછી કથાને પૂર્ણ કરીએ. એક તો અતિશય દ્રઢ આત્મનિષ્ઠા, બીજું પંચવર્તમાનની દ્રઢતા, ત્રીજું ભગવાનની સ્વામી સેવક ભાવે દ્રઢ ઉપાસના, ચોથું ભગવાનને નિર્લેપ જાણવા, પાંચમું ભગવાનના અસંખ્યાત ઐશ્વર્ય અને ભગવાનનો મહિમા સમજવો, છઠ્ઠું ભગવાનની નવધા ભક્તિ કરવી, અને સાતમું ભગવાનના ભક્તની સેવા ચાકરી કરવી. આ સાત સાધનો જ્યારે આપણે વિશે ધીરે ધીરે આવતા જાય, આ બધું જ મહારાજ અને મોટાની કૃપાથી થાય છે, સાધનથી કાંઈ થતું નથી. આપણે પ્રયત્ન કરવાનો છે મહારાજને મોટાની કૃપાથી આપણને આ બધી બાબતો મહારાજને ગમે એવી આપણા જીવનમાં આવે એવી મહારાજને ગુરુજીના ચરણોમાં પ્રાર્થના કરું છું, અને ત્યારે આપણો સંપૂર્ણ સત્સંગ થયો ગણાય. સદગુરુ મુક્તાનંદ સ્વામી આ પ્રશ્ન પૂછ્યો એટલે સ્વામી પણ આપણી ઉપર એવી કૃપા કરે એવી સ્વામીના ચરણો પ્રાર્થના કરીને વિરમું છું.
બોલો શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી પતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધરમાં વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામી નારાયણ નીલકંઠમ. ભજે શ્રી ઘનશ્યામ મહારાજની જય.